गुड आफ्टरनून बधा विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। गुड आफ्टरनून चेतन मामा, चेतन गुड गोंडलिया, वेलकम रजनी गेड़िया, नितिन भाई लखाणी, स्मित, जयेश, कुलदीप भाई, चलो वेलकम। तुम सूता लगे जे घना बधा लोग दाल भात खाए। दीपेन भाई चल લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામના પ્લેટફોર્મ પર હું જય ડોગરી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ઇન્ડિયાઝ લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ એટલે કે અનએકેડમી પર આપ કેવી રીતે જોડાઈ શકો તો એના વિશેની માહિતી આપી દો। તો ઇન્ડિયાઝ લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ અનએકેડમી પર જોડાવા માટે તમારે એન્ડ્રોઇડ મોબાઈલમાંથી તમારે અનએકેડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને ત્યારબાદ તમે જીપીએસસી સિલેક્ટ કરીને જીપીએસસીને લગતા ઘણા બધા કોર્સીસ છે તમે જોઈન કરી શકો છો। વેલકમ ચિરાગ પરમાર, ઓકે ફર્સ્ટ ટાઈમ આવેલા લાગો છો, સુરેશભાઈ આહિર, વેલકમ તમામ લોકોને। એની પછી અનએકેડેમી દ્વારા તમને શું પ્રોવાઈડ કરવામાં આવે છે, તો અનએકેડેમી દ્વારા તમને ડેલી લાઈવ ક્લાસીસ, લાઈવ ટેસ્ટ એન્ડ ક્વિઝ, સ્ટ્રક્ચર કોર્સીસ, અનલિમિટેડ એક્સેસ જેવી ઘણી બધી સુવિધાઓ છે એ તમને અનએકેડમી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે। આ ઉપરાંત તમને અનએકેડમી દ્વારા ઘણા બધા કોર્સિસ છે, મીન્સ કે આ પ્લેટફોર્મ પર તમને ઘણા બધા કોર્સિસ પણ મળી રહે છે, જેવી રીતે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી, પોલિટી, હિસ્ટ્રી, ઇંગ્લિશ, રિઝનિંગ, ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ, પબેટ અને મોક ટેસ્ટ જેવા ઘણા બધા કોર્સિસ છે એ પણ તમને અનએકેડમીના પ્લેટફોર્મ પર તમને મળી રહે છે અને આ સિવાય ઘણા બધા કોર્સિસ અન્ય પણ તમને મળી રહે છે। ત્યારબાદ અનએકેડમીનું સબસ્ક્રિપ્શન તમે કેવી રીતે મેળવી શકો છો અને વારંવાર તમે ઘણી બધા વિડીયોઝ છે તમે વારંવાર જોઈ શકો અને રિવાઇઝ કરી શકો એક કરતાં વધારે વાર, અને બીજા ઘણા બધા ફેકલ્ટીઝ છે એમના પ્લસ કોર્સ પણ તમે મેળવી શકો એના માટેની સુવિધા અનએકેડમીના સબસ્ક્રિપ્શન દ્વારા તમને મળે છે। તો અનએકેડમીના સબસ્ક્રિપ્શન મેળવવા માટે તમને અહીંયા તમે જોઈ શકો છો 1 મહિના, 3 મહિના, 6 મહિના, 12 મહિના અને 24 મહિના એ રીતના ઓપ્શન આપવામાં આવેલા છે। તો તમામ વિદ્યાર્થી મિત્રો મોટાભાગે આશા રાખું છું કે લોંગ ટર્મ સિલેક્શન કરે જેથી પરીક્ષાના ટાઈમ મુજબ તમે તૈયારી કરી શકો અને અનએકેડમી સાથે સતત જોડાયેલા રહો। તો અનએકેડમીના લોંગ ટર્મ માટેના ચાર્જીસ છે 7,000 રૂપિયા, પણ જો એમાં તમે જય 10 કોડ યુઝ કરો છો તો એમાં તમને 10% ડિસ્કાઉન્ટ મળશે અને તમારે પે કરવાનું થશે 6,300 રૂપિયા, એટલે કે તમને 10% અહીંયા ડિસ્કાઉન્ટ મળશે અને તમને દર મહિને પડશે 583 રૂપિયા, અને 583 રૂપિયામાં તમે ઘણા બધા કોર્સીસ છે ડેઈલી બેઝ ઉપર જોઈ શકો છો। આ સિવાય બીજી એક વસ્તુ પણ છે કે સાથે જો તમે 24 મહિનાનું સબસ્ક્રિપ્શન લેતા હો તો તમને દર મહિને પડશે 350 રૂપિયા અને તમારે પે કરવાનું થાય છે 8,400 રૂપિયા, પણ જો તમે J10 કોડ યુઝ કરો છો તમારે પે કરવાનું થાય છે 7,560 રૂપિયા। અને મિત્રો જે લોકો સબસ્ક્રિપ્શન લેવા માંગતા હોય તો એના માટે અનએકેડમી પર તમને બીજા ઘણા બધા ઓપ્શન મળે છે, જેવી રીતે કે તમે દર મહિને ઈએમઆઈના આધારે પણ તમે અહીંયા કરી શકો છો, અનએકેડમી દ્વારા એ પણ સુવિધા આપવામાં આવે છે કે તમે ઈએમઆઈના આધારે પણ તમે પેમેન્ટ કરી શકો છો, જે ઘણું બધું સસ્તું પડશે ભાઈ। તો જે લોકોને અત્યારે ફ્રી ટાઈમની અંદર પોતાના લેક્ચર્સ અને બીજા સબ્જેક્ટ્સની તૈયારી કરવી હોય અનએકેડમીના, તો તમારે ખાસ અનએકેડમીનું સબસ્ક્રિપ્શન લઈ શકો છો અને તમને એમાં 24 મહિનાનું લેશો તો તમને ઘણું બધું સસ્તું પડશે, તમને દર મહિને અંદાજી 350 તમને ઘણા બધા સબ્જેક્ટ્સ છે તમને ભણવા મળશે અને સાથોસાથ તમે એમાં ઈએમઆઈ સુવિધા પણ ઉપલબ્ધ છે। તો જે વિદ્યાર્થીઓ ઈએમઆઈ બેઝ ઉપર લેવું હોય મને કોન્ટેક્ટ કરી શકે છે, બરોબર, મારો નંબર આવશે, મારો નંબર અહીંયા લખી દઉં છું 8141627743। જે લોકો સબસ્ક્રિપ્શન લેવું હોય એ વિદ્યાર્થીઓ મારો સંપર્ક કરે, હું એમને પૂરતી મદદ કરી શકું। ચલો એની પછી આપણે જોતા હતા ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ વાળું ચેપ્ટર જોતા હતા, ઓકે ચિરાગભાઈ પરમાર લગભગ તમે પહેલી વખત છો તો વચ્ચેથી આવેલા છો, કોઈ વાંધો નહીં, એન્જોય કરો લેક્ચર। તો કાલે આપણે કયા ટોપિક ઉપર હતા એ આપણે જોઈ લઈએ, તો આપણે જંગલોના સૌથી પહેલા આપણે ફરીથી જોઈ લઈએ, જંગલોના આપણે 7 પ્રકાર ભણવાના હતા, 7માંથી પહેલો પ્રકાર હતો કોનિફેરસ ફોરેસ્ટ એટલે કે બ્રોડ ફોરેસ્ટ આવતા હતા, બોરિયલ ફોરેસ્ટ આવતા હતા, આના વિશે આપણે ભણેલું હતું। ત્યારબાદ 3 પ્રકારના ટેમ્પરેટ ફોરેસ્ટ તમે જોયેલા હતા, 3 પ્રકારના ટેમ્પરેટ, એમાં સૌથી પહેલું હતું ટેમ્પરેટ ડેસિડિયસ ફોરેસ્ટ, ત્યારબાદ બીજું આવતું હતું ટેમ્પરેટ એવરગ્રીન ફોરેસ્ટ, ત્યારબાદ આવતું હતું ટેમ્પરેટ રેઇન ફોરેસ્ટ। વેલકમ અશ્વિની કુંતાર, વેલકમ, ચલો ઘણા બધા મિત્રો આજે નવા જોઈન્ટ થયેલા છે, ખાસ વેલકમ તમામ વિદ્યાર્થીઓ જે નવા જોઈન થયેલા છે એમને, ઓકે જો રેગ્યુલર બેઝ ઉપર રહેશો તો તમને મજા આવશે, બાકી જો તમે એક લેક્ચર જોશો ને પછી બે લેક્ચર તમે ગાયબ થઈ જશો તો પછી તમને દર વખતે નવું નવું જ લાગે રાખશે। ચલો એ પછી
ત્રીજો એટલે તમે ત્રીજો જંગલ ભણ્યા, આપણે ત્રીજું જંગલ ભણ્યા હતા ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ. હવે આપણે હકીકતમાં અહીંયા આવેલા હતા, લગભગ આપણે અહીંયા ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ ની અંદર આવેલા હતા. તો ચલો આપણે ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ, બધા મિત્રો યાદ છે ત્યાં સુધી આપણે ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ જ હતા ને, કે બીજું કયા હતા? હા લગભગ તો અહીંયા જ હતા. ચલો આપણે ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ જોઈએ. પહેલા તો આનું ગુજરાતી આપણે કરી નાખીએ. તો ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ નું ગુજરાતી થશે વિષુવવૃત્તીય વરસાદી જંગલો. વિષુવવૃત્તીય વરસાદી જંગલો. ચલો થેન્ક યુ સુરેશભાઈ, થેન્ક યુ રજનીબેન. ચલો આપણે સૌથી પહેલા તું પેનનો કલર બદલી નાખું, નહીતર ઘણા બધા લોકોને લાલ અક્ષર નહીં દેખાય, તો હું પેનનો કલર ચેન્જ કરી નાખું. ચલો તો સૌથી પહેલા તો ટ્રોપિકલ વરસાદી જંગલો આપણને ક્યાં મળી રહી છે, આપણે પહેલા તો એ સવાલથી શરૂઆત કરીએ. તો ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ છે એ સામાન્ય રીતે આપણને કઈ તરફ મળતા હોય છે? વિષુવવૃત્તની નજીક મળતા હોય છે. ક્યાં? નિયર ઇક્વેટર, એટલે કે વિષુવવૃત્તની નજીક. પહેલા તો આ વસ્તુ યાદ ખાસ ધ્યાનમાં રાખજો, વિષુવવૃત્તની નજીક. ઓકે કોઈ વાંધો નહીં, આ પેજ ભલે ચાલી ગયું, ઘણા બધા મિત્રો નવા છે તો આપણે અધૂરો પાછળનું પેજ જોવાનું હતું, કોઈ વાંધો નહીં, આપણે એક વખત રિવિઝન કરીએ. એની પછી આ જે ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ છે એની ખાસિયત શું હોય છે? તો ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ છે આર અમોંગ ધ મોસ્ટ ડાયવર્સ, એટલે કે સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવતા હોય છે. એન્ડ રીચ ઇન કોમ્યુનિટીઝ, કોમ્યુનિટી એટલે કે ઘણા બધા પ્રકારના તમને જીવો જોવા મળે છે, એટલે કે ઘણા બધા પ્રકારની કોમ્યુનિટીઝ તમને મળતી હોય છે. કે આપણે કોમ્યુનિટી જતા કે ત્યાં તમને ગ્રાસલેન્ડ ગ્રાસલેન્ડ કોમ્યુનિટી પણ મળી શકે છે, પછી તમને ત્યાં ટ્રી કોમ્યુનિટી પણ મળી શકે છે. એ પ્રમાણે તમને ઘણી બધી અલગ અલગ પ્રકારની કોમ્યુનિટીઝ ત્યાં મળી શકે છે, અને સાથોસાથ તમને ઘણી બધી પ્રકારની વિવિધતા પણ તમને ત્યાં જોવા મળે છે. રજનીબેન ખૂબ સરસ. ચલો એની પછી બોથ ટેમ્પરેચર એન્ડ હ્યુમિડિટી રિમેન હાઈ એન્ડ મોર ઓર લેસ યુનિફોર્મ, એટલે કે આખા વર્ષ દરમિયાન તાપમાન છે એ ઊંચું રહેતું હોય છે. આખા વર્ષ દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોય છે અને ઘણી વખત શું હોય છે, અને સાથોસાથ બીજી વસ્તુ શું કે ત્યાં હ્યુમિડિટી એટલે કે ભેજ પણ કેવો રહેતો હોય છે? વધારે. કારણ કે રેઇન ફોરેસ્ટ છે તો ભાઈ વરસાદી જંગલો છે તો ભેજ તો રહેવાનો ને ભાઈ. તો ખાસ ધ્યાનમાં રાખજો કે આખા વર્ષ દરમિયાન બે વસ્તુ સૌથી વધારે રહેતી હોય છે. કોઈ વસ્તુ કે તાપમાન અને વરસાદ. તાપમાન અને વરસાદ છે બંને ખૂબ વધારે સારા, મીન્સ કે ખૂબ વધારે રહેતા હોય છે. અને પ્લસ આખા વર્ષ દરમિયાન એમ મોર ઓર લેસ એટલે કે વધારે ઓછા પ્રમાણમાં શું રહેતા હોય છે? યુનિફોર્મ રહેતા હોય, એટલે કે એક સમાન રહેતા હોય છે. કેવા? એક સમાન રહેતા હોય છે. ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ, એક સમાન જેવા રહેતા હોય છે. એની પછી ગુડ આફ્ટરનૂન પ્રતીક્ષા. ચલો એની પછી આપણે જોઈએ ધ એન્યુઅલ રેનફોલ એક્સીડ્સ 200 સેન્ટીમીટર, એટલે કે આ વિસ્તારની અંદર વરસાદ કેટલો પડતો હોય છે? આ વર્ષ આ વિસ્તારની અંદર વરસાદ, તો આ વિસ્તારની અંદર વરસાદ વાર્ષિક રીતે 200 સેન્ટીમીટર કરતા વધારે પડતો હોય છે. 200 સેન્ટીમીટર અથવા તો એના કરતા વધારે પડતો હોય. સાથે સાથે શું આપણે વરસાદ વિશે જોઈ શકીએ કે વરસાદ છે એક સમાન ધોરણે, ખાસ ધ્યાનમાં રાખજો, વરસાદ શું હોય છે? એક સમાન ધોરણે આખું વરસ પડ્યા રાખે છે. આખું વરસ વરસાદ પડતો હોય છે, ખાસ ધ્યાનમાં રાખજો, આખું વરસ વરસાદ શરૂ રહેતો હોય છે. અને તમને કહી દીધું જનરલી ડિસ્ટ્રીબ્યુટેડ થ્રુ આઉટ ધર, એટલે કે આખું વર્ષ દરમિયાન સતત રહેતો. એની પછી ફ્લોરા એટલે કે વનસ્પતિ કેવી હોય છે? તો હાઈલી ડાયવર્સિફાઈડ, એટલે કે ખૂબ વધારે વિવિધતા ધરાવતી હોય છે. અને સાથોસાથ આપણે શું કહી શકીએ ધ એક્સ્ટ્રીમ ડેન્સ વેડી, એટલે કે ખૂબ ઘટ્ટ, બરોબર, ખૂબ ઘટ્ટ વનસ્પતિનું વાવ, મીન્સ કે ખૂબ ઘટ્ટ પ્રકારની વનસ્પતિ તમને જોવા મળે, અથવા તો ઘટાદાર વનસ્પતિ તમને જોવા મળતી હોય છે. એક્સ્ટ્રીમ ડેન્સ એટલે ઘટાદાર વનસ્પતિ ઓફ ધ ટ્રોપિકલ એન્ડ રિમેન્સ વર્ટિકલી સ્ટ્રેટિફાઈડ. વર્ટિકલી સ્ટ્રેટિફાઈડ નો મતલબ શું થશે ખબર? લંબવિત રીતે, લંબવત, બરોબર, સ્તરો ધરાવતી. લંબવત સ્તરો ધરાવતી એટલે શું ખબર? નીચે ઘાસ, મીન્સ કે સૌથી નીચે ઘાસ ઉગેલું હોય નાનું નાનું, એની ઉપર છે પછી નાના નાના છોડ ઉગેલા હોય, મીન્સ કે પેલું, મીન્સ કે ઘાસનું આ પહેલું લેયર કહેવાય, પછી આ જે છોડ ઉગે છે એ બીજું લેયર કહેવાય, એ છોડની ઉપર પછી મોટા, મીન્સ કે શ્રબ્સ એટલે કે જાડી ઝાખરા ઉગેલા હોય આજુબાજુમાં, તો આ ત્રીજું લેયર કહેવાય, અને એના ઉપર મોટા મોટા વૃક્ષો ઉગેલા હોય તો આ ચોથું. તો આને કહેવાય વર્ટિકલી સ્ટ્રેટિફાઈડ. શું કહેવાય? વર્ટિકલી, એટલે કે લંબવત રીતે, લંબવત, લંબવત રીતે સ્તરો ધરાવતું હોય છે. એની પછી તમને અહીંયા વનસ્પતિ વિશે પણ આપેલું છે કે અહીંયા તમને એપિફાઇટિક ઓર્પિડ, એપિફાઇટિક ઓર્પિડ એટલે શું ખબર? કે એ બીજી કોઈ એક વનસ્પતિ ઉગેલી હોય, કોઈ એક પ્રજાતિ વનસ્પતિની ઉગેલી હોય, એના મૂળ અથવા તો થડમાં બીજી જ કોઈ પ્રકારની, એટલે કે મૂળ અથવા તો થડમાં ઓર્કિડ ઉગે, અને ઓર્કિડ છે ને પોષણ છે ને આ વૃક્ષ પાસેથી લેતું હોય, એને એપિપાઇથિક. એપિપાઇથિક નો મતલબ થાય બીજા ઉપર ડિપેન્ડ રહેવું. એપિપાઇથિક નો મતલબ શું થશે? બીજા ઉપર ડિપેન્ડ રહેવું, એટલે કે આપણે જેને કહેતા પરજીવી. શું કહેતા હોય છે ભાઈ? પરજીવી. જે પ્રમાણે શું ઘણી બધી વેલ હોય એ કોઈ વનસ્પતિ છે એની સાથે જોડાઈ જાય અને એમાંથી પોષણ તત્વ મળે અને એનો જ આશરો મેળવે અને એમાંથી એ ધીમે ધીમે આગળ વધતી હોય, તો એને એપિપાઇથિક ઓર્કિડ્સ કહેવામાં આવે, તો એપિપાઇથિક વનસ્પતિ તમે કહી શકો. ચલો એની પછી નેક્સ્ટ પેજ આપણે આવેલા હતા કે લોએસ્ટ લેયર, એ
એટલે કે તમને અહીંયા કીધેલું હતું, આપણે આગળના પેજમાં જોઈ ગયા કે એક મિનિટ હું પેનનો કલર ચેન્જ કરી લો મિત્રો. તો આપણે આગળના પેજમાં આપણે જોઈ ગયા એ પ્રમાણે જોઈએ કે આગળના પેજમાં આપણે શું થઈ ગયા કે આપણે શું જોયેલું હતું કે ભાઈ અહીંયા જે વનસ્પતિ છે કેવી હોય છે, વનસ્પતિ કેવી હોય છે, તો વર્ટિકલી સ્ટ્રેટિફાઈડ આપણે આ શબ્દ યુઝ કરેલો હતો. વર્ટિકલી સ્ટ્રેટિફાઈડ આવો આપણે શબ્દ હતો, એનું ગુજરાતી કહેવામાં આવે લંબવત સ્તરો ધરાવતી. શું કહેવાય એને ગુજરાતીમાં? લંબવત સ્તરો ધરાવતી. તો એ લંબવત સ્તર એટલે કઈ રીતે ખબર કે અહીંયા તમને આપી દીધું અંડર સ્ટ્રેટરી ઓફ ધ ટ્રીઝ, એટલે કે વૃક્ષની નીચે કયા કયા લેયર હોય, તો સૌથી ઉપર શું હશે? વૃક્ષ હશે. સૌથી ઉપર અહીંયા વૃક્ષ ને ઉગેલા હશે, ઘટાદાર વૃક્ષો હશે. ઓકે, એ વૃક્ષની નીચે શું ઉગેલું હશે? શ્રબ્સ ઉગેલું હશે, નાનું નાનું શ્રબ્સ ઉગેલું હશે. એ શ્રબની નીચે હર્બ ઉગેલું હશે, એટલે કે ઘાસ ઉગેલું હશે, અને એની નીચે ફર્ન અને પ્લાન્ટ્સ ઉગેલા હશે. એટલે કે આમ તમે જોઈ શકો છો અહીંયા પહેલું લેયર, આ મીન્સ કે અહીંયા જોઈ શકો છો આ પહેલું લેયર, આ બીજું લેયર, પછી ત્રીજું લેયર, ચોથું લેયર અને પાંચમું લેયર. એટલે કે શું થાય કે પાંચે પાંચ લેયર જુઓ ને એટલે તમને વનસ્પતિ કેવી લાગે? ઘટાદાર લાગે. કેવી લાગે? ઘટાદાર. જે પ્રમાણે અહીંયા મેં તમને બેકગ્રાઉન્ડમાં ઇમેજ મૂકેલી છે ને ભાઈઓ, એ અલગ અલગ લેયર છે. બેકગ્રાઉન્ડમાં ઇમેજ મૂકેલી છે એ ઘણી ઘણા બધા તમને લેયર બતાવવામાં આવેલા છે. ઓકે, કમેન્ટમાં ઘણું બધું લખાવવામાં આવ્યું છે. ઓકે, રાજાભાઈ ગોંડલિયા વેલકમ દાદા, અમારા દાદા આવી ગયા. ચલો, તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને સમજાવ્યું પ્રમાણે. ખાસ યાદ રાખજો વર્ટિકલી સ્ટ્રેટિફાઈડ, આ શબ્દ ખાસ ધ્યાનમાં રાખજો. આ પ્રકારના જંગલો છે એ લંબવત સ્તરો ધરાવતા હોય છે. લંબવત સ્તરો પણ કોના? વનસ્પતિના. અલગ અલગ પ્રકારની વનસ્પતિના લંબવત સ્તરો. એની પછી શું છે કે સોઇલ ઓફ ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ આર રેડ લેટોસોલ્સ. ખાસ ધ્યાનમાં રાખજો કે આ પ્રકારની જે મીન્સ કે ખાસ કરીને વિષુવવૃત્તીય વરસાદી જંગલો છે એમની જમીન કેવી હોય છે? એની જમીન કેવી હોય છે? તો લાલ હોય છે. કેવી હોય છે ભાઈ? લાલ હોય છે. રેડ લેટોસોલ્સ ખાસ યાદ રાખજો, મીન્સ કે લાલ માટી ધરાવતી હોય છે, બીજું કઈ નહીં. એન્ડ ધે આર વેરી થીક. અને બીજા નંબરમાં શું કીધું તમને? તે ખૂબ વધારે જાડી હોય છે. થીક એટલે શું? જાડી. અને પ્લસ કેવી હોય છે? લાલ. એટલે કે તમે જમીનનું લેયર જુઓ ને તો અહીંયા ખૂબ વધારે રેતીનું લેયર હોય અને પથ્થર એમાં તમને બહુ નીચે જોવા મળે. બહુ નીચે જાઓ ને ત્યારે તમને પથ્થર જોવા, બાકીનું ઉપરનું લેયર હોય ને એ નરમ હોય અને સાથોસાથ શું હશે? બહુ જાડું હશે. બરોબર, નરમ અને જાડું અને લાલ હશે. ખાસ ધ્યાનમાં રાખજો આ શબ્દ, ખાસ ધ્યાનમાં રાખજો. રેડ લેટોસોલ્સ એન્ડ વેરી થીક એટલે કે જાડું હોય છે. એની પછી શું છે? ચલો આપણે અહીંયા આગળ વધીએ. વેલકમ એમએસ સુજિત્રા. ચલો અહીં પછી આપણે આગળ વધીએ. ધ હાઈ રેટ ઓફ લીચિંગ. લીચિંગ એટલે શું? લીચિંગ એટલે કે જમીનમાં પાણી ઉતરવું. લીચિંગ એટલે શું થશે ભાઈ? જમીનમાં પાણી ઉતરવું. તો હાઈ રેટ ઓફ લીચિંગ મેક્સ ધીસ સોઇલ વર્ટિકલી યુઝલેસ. વર્ટિકલી યુઝલેસ. વર્ટિકલી યુઝલેસ શું ખબર? કે જો હું તમને એક વસ્તુ સમજાવું કે ધારો કે આ જમીન છે, આ જમીનનું ઉપરનું લેયર છે પહેલું લેયર, અને આ નીચે જ આ મીન્સ કે આ નીચે મીન્સ કે આ જમીનની ઊંડાઈ છે. શું છે? ઊંડાઈ. તો હકીકતમાં તમે જોવા જાઓ ને તો જમીન વર્ટિકલી યુઝલેસ એટલે કે લંબવત રીતે છે ને વધારે કોઈ ઉપયોગી નથી, વધારે ઉપયોગી નથી. ખાસ ધ્યાનમાં રાખજો કે ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટની જે જમીન હોય છે એ લંબવત રીતે ઉપયોગી હોતી નથી. ખાસ કરીને કઈ વસ્તુ માટે? એગ્રીકલ્ચર, કૃષિ માટે ઉપયોગી હોતી નથી. ખાસ ધ્યાનમાં રાખજો, ખાસ ધ્યાનમાં રાખજો. બરોબર, કે ટ્રોપિકલ તમને એમ થશે કે ભાઈ આમાં તો બહુ વનસ્પતિ ઉગે છે તો આ જમીન તો કામની હોવી જોઈએ. ના, એવું હોતું નથી. આપણી માન્યતા ખોટી છે. અહીંયા લીચિંગના પરિણામે, લીચિંગ એટલે શું ખબર ભાઈ? પોષક તત્વોનું ધોવાણ થઈ જવું. શું? પોષક તત્વો છે એનું પાણી દ્વારા ધોવાણ થઈ જવું. એટલે કે પાણી મીન્સ કે પોષક તત્વો છે ને જમીનની અંદર ઉતરી જશે. જમીનની અંદર ઉતરી ગયા હોય એટલે ઉપરના લેયરની અંદર કોઈ પણ પ્રકારના પોષક તત્વો વધતા નથી. કે જ્યાં આપણે ધારો કે હું આ જમીન છે, જો સમજો ફરીથી સમજાવું કે ધારો કે આ જમીનનો હું બે ભાગ પાડી દઉં છું, એક પહેલો ભાગ અને બીજો ભાગ. પહેલો ભાગ છે તે આપણે ખેડાણ કરીને ધારો કે આપણે વનસ્પતિ વાવીએ છીએ, પણ એ ભાગ તો ઉપયોગ જ નથી. એ વર્ટિકલી પહેલા નંબરનો ભાગ, પહેલા નંબરનો ભાગ જે આ છે ને એ આપણા માટે ઉપયોગી નથી. શા માટે ઉપયોગી નથી? એનું કારણ છે કે ત્યાંથી પોષક તત્વો છે એ વર્ટિકલી એટલે કે લંબવત રીતે ધોવાઈને જમીનમાં વધારે ઊંડે ઉતરી ગયેલા છે. એના પરિણામે એગ્રીકલ્ચર માટે આ જમીન ઉપયોગી નથી. ખાસ ધ્યાનમાં રાખજો ભાઈઓ, અહીંયા તમે જેવું સમજો એનાથી ઉલટી થિયરી છે ભાઈ. ભલે જંગલો ખૂબ સારા ઉગે છે પણ વનસ્પતિ મીન્સ કે ખાસ કરીને કૃષિ માટે આ ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટની જમીન આપણા માટે ઉપયોગી નથી. પણ હવે અહીંયા એક વસ્તુ આપેલી છે, પણ અહીંયા શું થઈ શકે જો? બટ વેન લેફ્ટ અનડિસ્ટર્બ, પણ જ્યારે આ જમીનને પડતર મૂકવામાં આવ્યો, સમજો, પણ જ્યારે આ જમીનને તમે પડતર મૂકી દો
તો શું થઈ શકે? તો જ્યારે આ જમીનને પડતર મૂકવામાં આવે છે ત્યારે રેપિડ સાયકલિંગ ઓફ ન્યુટ્રિયન્ટ એટલે કે ખૂબ ઝડપથી પોષક તત્વોનું રીસાયકલિંગ થાય છે. શું થાય છે ભાઈ? ખૂબ ઝડપથી પોષક તત્વોનું રીસાયકલિંગ થાય છે, ખાસ કરીને ઉપરના લેયરમાં. ખાસ કરીને ક્યાં? ઉપરના લેયરમાં થાય છે. કઈ રીતે? ચલો આપણે જોઈએ. જો કે ધ રેપિડ સાયકલિંગ ઓફ ન્યુટ્રિયન્ટ વિથિન ધ લિટર લેયર. લિટર લેયર એટલે શું ખબર? જે પાંદડા ને બધું ખરેલું હોય અને જે લેયર બને એ લિટર લેયર કહેવાય. એટલે કે અહીંયા જે વનસ્પતિ ઉગેલી, ધારો કે અહીંયા વૃક્ષ ઉગેલા હોય તો વૃક્ષની નીચે પાંદડા ખરશે આ પહેલા લેયરની અંદર. બરોબર. એક જ મિનિટ, પેનનો કલર થોડુંક ચેન્જ કરું. ઓકે, ક્લિક પણ મારી સાથે એકી બેકી રમે છે. ઓકે ચલો, તો અહીંયા જો જે પહેલું લેયર હોય છે એટલે કે જમીનનું પહેલું લેયર હોય છે કે વનસ્પતિ ઉગેલી, એની નીચે શું હશે? પાંદડા ને બધું ખરશે એટલે કે કચરો ને બધું ખરતું હોય તો એ લિટર કહેવામાં આવશે. હવે આ લિટર શું કરે ખબર? ફટાફટ શું થશે ખબર? લિટર લેયર છે ને એ ફોર્મ ડ્યુ ટુ ડિકમ્પોઝિશન એન્ડ કમ્પેન્સેટ ફોર ધ નેચરલ પોવર્ટી ઓફ ધ સોઇલ. એટલે કે કહેવાનો મતલબ એ છે કે આ વિષુવૃત્તીય જંગલો હોય ને, વિષુવૃત્તીય ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ હોય, એના જે વૃક્ષો ને બધું ઉગેલું છે એ ધીમે ધીમે પોતાના પાંદ ને સતત ખેરતું રહેતું હોય. એટલે જમીનની ઉપર શું થાય? એક પ્રકારનું લિટર લેયર બનશે. શું બનશે? લિટર લેયર. પણ આ લિટર લેયર ની ખાસિયત શું ખબર? કે અહીંયા તમે જોઈ શકો છો તાપમાન કેવું છે? વધારે છે. તાપમાન કેવું છે? વધારે છે. ખાસ ધ્યાનમાં રાખજો, તાપમાન વધારે છે અને ભેજ પણ વધારે છે. કેવો? ભેજ. તો આ બંને જયારે વધારે હોય ને તો આ જે પહેલું જે લિટર લેયર છે ને એનું ખૂબ ઝડપથી ડીકમ્પોઝિશન થાય. શું થાય? ખૂબ ઝડપથી ડીકમ્પોઝિશન એટલે કે શું થશે? ખૂબ ઝડપથી વિઘટન થાય છે. પણ હવે ચલો મિત્રો, તમે બધા મને એક જવાબ આપો કે આ જ ઘટના, સમજો આ જ ઘટના તમે આગળ પણ ભણી ગયા, પણ ત્યાં તાપમાન નીચું હતું. તમે ત્યાં જોયેલું હતું વરસાદ વધારે છે, પણ તાપમાન કેવું હતું? નીચું હતું. વરસાદ વધારે હતો અને તાપમાન કેવું હતું? નીચે હતું. તો એ સ્થળે શું ડીકમ્પોઝિશન ઝડપથી થઈ શકે? અને આજે હું તમને વાત કરું છું જંગલો કયા? તાપમાન વધારે, તાપમાન નીચું હોય અને સાથે વરસાદ પણ ખૂબ વધારે પડતો હોય. તાપમાન નીચું એટલે કે ઠંડુ વાતાવરણ અને વરસાદ ખૂબ વધારે પડતો હોય ત્યાં ડીકમ્પોઝિશન ધીમું થાય છે. તો આ કયા પ્રકારના જંગલો છે? અને અને આ મીન્સ કે સોરી, ચલો જવાબ તો હું બોલી ગયો, સોરી જવાબ તો હું બોલી ગયો, પણ ચલો તમે મને આન્સર આપો કે તાપમાન છે એ ખૂબ વધારે નીચું હોય અને સાથોસાથ વરસાદ ખૂબ વધારે પડતો હોય તો આ પ્રકારના જંગલો છે એને કયા પ્રકારના જંગલો કહેવામાં આવે ભાઈ? હા, તમને સમજાય તો પડી ગયું કે ત્યાં ડીકમ્પોઝિશન ઝડપથી નથી થતું, પણ એ જંગલો કયા હતા? ચલો મને આન્સર લખો બધા મિત્રો. વિપુલભાઈ સાંગાણી, તમે તો ખાસ લખજો. સુરેશ આહી, ડેસિડ્યુઅસ ફોરેસ્ટ. ના, ડેસિડ્યુઅસ ફોરેસ્ટના પાછા ત્રણ પ્રકાર હતા. મીન્સ કે અલગ ટેમ્પરેટ ડેસિડ્યુઅસ કેવા કે ડેસિડ. સુરેશ આહી, તમે ડેસિડ્યુઅસ લખ્યું, પણ કયા ડેસિડ્યુઅસ? ટ્રોપિકલ ડેસિડ્યુઅસ કે ટેમ્પરેટ ડેસિડ્યુઅસ? એ આપણે ચોખ્ખટ કરવી પડે. વિષુવૃત્તના પાનખર જંગલો કે પછી સમશીતોષ્ણ પારખાન જંગલો, એ જોવું પડે તમારે. કોરિયલ આશીષભાઈ ગજેરાએ જવાબ લખ્યો, પણ બી ના બદલે સી લખાઈ ગયું. ઓકે, બી ના બદલે સી લખાઈ ગયું. આશીષભાઈ ગજેરા આન્સર લખ્યો. ચલો સુરેશભાઈ, તમે કીધું ટેમ્પરેટ ડેસિડ્યુઅસ ફોરેસ્ટ, તમારું આવું કેવું છે? ઓકે ચલો, એટલે કે સમશીતોષ્ણ પાનખર જંગલો, આવું આમનું કેવું છે સુરેશભાઈ? ના સુરેશભાઈ, આ આન્સર તમારો ખોટો છે. આશીષભાઈ ગજેરા તમને જે આન્સર આપે છે એ સાચો છે. જો હું તમને બતાવી દઉં કે એ થિયરી આપણે ક્યાં ભણેલા હતા, એ હું તમને બતાવી દઉં. એ હતી અહીંયા રહેતી થિયરી, જો અહીંયા હતી. બરોબર, કોનિફેરસ કહેવાય કે કોલ્ડ રિઝાઇન, એટલે કે તાપમાન ખૂબ ઓછું હશે અને વરસાદ બહુ વધારે હશે. એટલે અહીંયા પ્રક્રિયા શું થશે? પ્રક્રિયા ડીકમ્પોઝિશનની, અમે તમને છેલ્લી લાઇનમાં કીધેલી હતી કે ડીકમ્પોઝિશનની પ્રક્રિયા કેવી થશે? વેરી સ્લોલી. બરોબર, અને ડીકમ્પોઝિશનની પ્રક્રિયા ધીમી થાય છે, એના પરિણામે પોષક તત્વો પણ કેવા હશે? ઓછા હશે. કેવા હશે ભાઈ? ઓછા હશે. એટલે કે કેવા જંગલો થશે? બોરિયલ ફોરેસ્ટ થશે. બોરિયલ. ચલો હવે બધા મિત્રોને લગભગ આન્સર આવડશે, આશા રાખું છું. વેલકમ વીર પટેલ. વીર પટેલ, તમે અમુક અમુક વખત જ જોવા મળો છો, પછી એવું લાગે 10 મિનિટ આવો છો અને 15 મિનિટ પછી ગાયબ થઈ જાઓ છો, એવું લાગે છે મને. તો વીર પટેલ એ રીતે તમે નહીં શીખી શકો, હું તમને અગાઉ કહી દઉં. ચલો આશા રાખું છું બધાને ખ્યાલ આવી ગયો હશે બોરિયલ એટલે કે કોનિફેરસ ફોરેસ્ટની અંદર હતો. ઓકે, કોનિફેરસ ફોરેસ્ટ હતો, એનાથી એકદમ ઉલટી કન્ડિશન અહીંયા છે. કઈ જગ્યાએ? જે આપણે અત્યારે ભણીએ છીએ ત્યાં, ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટમાં. એટલે કે અહીંયા વરસાદ તો ખૂબ વધારે છે, સમજો વરસાદ ખૂબ વધારે છે, પણ સાથે તાપમાન કેવું છે ભાઈ? એ પણ ખૂબ વધારે છે. ઓકે ઓકે, નેટવર્ક પ્રોબ્લેમ છે, કોઈ વાંધો નહીં. ચલો તો હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ
સાથે બીજી એક વસ્તુ પણ આપણે જોઈ શકીએ છીએ કે હા કે આ જે વિસ્તાર આપણે જે ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ ભરીએ છીએ તે તાપમાન પણ વધારે છે અને ભેજ પણ વધારે છે, એના પરિણામે શું થશે? ડીકમ્પોઝિશન ઝડપથી થશે. શું થશે? ડીકમ્પોઝિશન ઝડપથી થશે. અને ડીકમ્પોઝિશન લિટર લેયર છે, લિટર લેયરનું ડીકમ્પોઝિશન ઝડપથી થશે એટલે એના દ્વારા શું થશે? પોષક તત્વો છૂટા પડી જશે. શું થશે? એટલે કે પાંદડા અને જે પણ વસ્તુ છૂટક અહીંયા ખરેલી છે એનું ડીકમ્પોઝિશન થઈ જશે. એટલે શું થઈ જશે? એનો ફાયદો એ થશે કે એમાંથી પોષક તત્વો છૂટા પડશે. શું થશે? પોષક તત્વો છે એ છૂટા પડી જશે. અને એટલા માટે એને શું કહેવાશે કે જમીનની અંદર એ લોકો બરોબર જે પોષક તત્વો છે ને એના એને કમ્પેન્સેટ કરશે. એટલે કે મીન્સ કે આપણે એક રીતે કહી શકીએ કે આ જે જંગલો છે, મીન્સ કે વિષુવવૃત્તીય વરસાદી જંગલો છે, એમાં તાપમાન અને ભેજ વધારે હોવાથી નીચેનો જે મીન્સ કે લિટર લેયર છે એનું ડીકમ્પોઝિશન ઝડપથી થાય છે. અને ડીકમ્પોઝિશન ઝડપથી થવાના પરિણામે ત્યાં જે પોષક તત્વોની અછત હોય છે એ પોષક તત્વો ત્યાં ફરીથી પોષક તત્વોની જે અછત છે એ બુરાઈ જાય છે. શું થાય છે? બુરાઈ જાય, થતો ઘટી જાય છે. ઉનાળો લાંબો હશે ભાઈ, આ વિષુવવૃત્તની આજુબાજુ હોય તો ઉનાળો તો રહેવાનો જ ને. ઓકે આશીષભાઈ ગજેરા, ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ ભણો છો તો વિષુવવૃત્તની નજીક હોવાના ભાઈ, તો વિષુવવૃત્તની નજીક તો ભાઈ ઉનાળો તો ભાઈ હોવાનો જ છે, એમાં કોઈ શક નહીં ભાઈ. ઓકે ચલો એની પછી કે અંડરગ્રોથ ઇઝ રેસ્ટ્રિક્ટેડ ઇન મેની એરિયાઝ બાય ધ લેક ઓફ સનલાઇટ એટ ધ ગ્રાઉન્ડ લેવલ. હવે આ છેલ્લું વાક્ય તમને આપી દીધું. અંડરગ્રોથ ઇઝ રેસ્ટ્રિક્ટેડ ઇન મેની એરિયાઝ બાય ધ લેક ઓફ સનલાઇટ એટ ધ ગ્રાઉન્ડ લેવલ. એટલે કે કહેવા શું માંગે છે ખબર, કે ઘણી બધી વખત આ જંગલો એટલા બધા ગાઢ હોય છે કે જે વૃક્ષોની નીચે જે વનસ્પતિ ઉગતી હોય ને તળિયામાં, એટલે કે જમીનની નજીક જે વનસ્પતિ ઉગે છે નાની મોટી, એનો ગ્રોથ એટલે કે એનો વિકાસ છે ને એ રૂંધાઈ જાય છે. કારણ શું? કારણ કે ત્યાં સુધી સૂર્યપ્રકાશ પહોંચી શકતો નથી, કારણ કે ઉપરના જે ઘટાદાર વૃક્ષો છે એ ઘટાદાર વૃક્ષો છે અથવા તો ઘટાદાર વૃક્ષના જે પાંદ છે એ સૂર્યપ્રકાશને જમીન ઉપર પડવા દેતા હોતા નથી. એનું પરિણામ શું આવશે કે જમીનની નજીક ઉગેલી જે નાની નાની વનસ્પતિ છે, જમીનની નજીક ઉગેલી જે નાની વનસ્પતિ છે એને સૂર્યપ્રકાશ નહીં મળે તો પોતાનો ખોરાક બનાવી શકશે નહીં અને એનો વિકાસ શું થશે ભાઈ? રૂંધાઈ જશે. શું થશે? વિકાસ રૂંધાઈ જશે. આ છેલ્લું વાક્ય તમને એ સમજાવે છે. તો ચલો આશા રાખું છું બધાને ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ વિશે સમજાઈ ગયું હશે. ઓકે તો હવે આપણે ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ પછીના જંગલો તરફ આગળ વધીએ. તો પછીના જંગલ આવે છે ટ્રોપિકલ સિઝનલ ફોરેસ્ટ. કેવા જંગલો આવે છે ભાઈ? ટ્રોપિકલ સિઝનલ ફોરેસ્ટ એટલે કે વિષુવવૃત્તીય, બરોબર, સિઝનલ એટલે શું? ઋતુ આધારિત જંગલો. વિષુવવૃત્તીય ઋતુ આધારિત જંગલો, સિઝનલ તમને કહી દીધું. કોઈને ગુજરાતી પરફેક્ટ ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને આપે, હું કહી શકું, મને તો એટલી ખબર. ઋતુ આધારિત હિરેન રંગ અને છાલ જાડી હશે ને, કોની છાલ? એક મિનિટ હિરેનભાઈ, વનસ્પતિની ખબર ના પડી મને, નો આઈડિયા હિરેનભાઈ, તમારા સવાલનો મને કોઈ આઈડિયા નથી. ચલો હવે એની પછી આપણે આગળ વધીએ, ટ્રોપિકલ સિઝનલ ફોરેસ્ટ ઉપર જોઈએ. તો હા, વિષુવવૃત્તીય મોસમી જંગલો, હા ગુજરાતી મળી ગયું, થેન્ક યુ નીતિનભાઈ. વિષુવવૃત્તીય મોસમી જંગલો, સુરેશ આહિર, ના ભાઈ આ તો હિમાલય પર હોય, ના ખોટી વાત છે, સુરેશ આહિર આવું ના હોય. ચલો હવે આપણે આગળ વધીએ કે ટ્રોપિકલ સિઝનલ ફોરેસ્ટ ઓલ્સો નોન એઝ મોન્સૂન ફોરેસ્ટ, એટલે કે આ ટ્રોપિકલ મોસમી જંગલો છે એને મોન્સૂન ફોરેસ્ટ એટલે કે ચોમાસુ જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. કેવા? ચોમાસુ જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ક્યાં હોય છે? તો ફોરેસ્ટ અકર ઇન રિઝાઇન વેર ટોટલ એન્યુઅલ રેનફોલ ઇઝ વેરિયર, એટલે કે ટોટલ વરસાદ છે ખૂબ વધારે હોય, સંપૂર્ણ મીન્સ કે આખા વર્ષ દરમિયાન વરસાદ કેવો હોય? ખૂબ વધારે. બટ સેગ્રીગેટેડ ઇન ટુ પ્રોનાઉન્સ વેટ એન્ડ ડ્રાય પીરિયડ. પણ અહીંયા જો આ એક વસ્તુ ઓબ્ઝર્વ કરવા જેવી છે કે અહીંયા વાર્ષિક તમે જોવા જાવ તો ટોટલ વરસાદ ખૂબ વધારે હશે, ટોટલ વરસાદ ખૂબ વધારે હશે, પણ એ વરસાદ છે ને ખાલી અને ખાલી ચોમાસાની ઋતુમાં જ હશે. ક્યારે? ખાલી ચોમાસાના સમયગાળામાં જ હશે. એટલે કે અહીંયા બે રીતે આખું વર્ષ, એક આખું વર્ષ છે ને બે રીતે ડિવાઈડ થયેલું હશે. એક છ મહિનાના મીન્સ કે અમુક અડધો સમયગાળો છે સૂકો હશે અને બાકીનો ચોમાસાનો ઋતુ મીન્સ કે સમયગાળો છે એ વેટ હશે, એટલે કે ભીનો હશે. એટલે કે અહીંયા ઋતુ આખું વરસ છે ને બે રીતે ડિવાઈડ થશે, એટલે કે વરસના અમુક દિવસો એકદમ સૂકું વાતાવરણ રહેતું હશે
અને વર્ષના અમુક દિવસો છે એમાં વરસાદના લીધે ભીનું વાતાવરણ રહેતું હશે, એ તમને અહીંયા સમજાશે કે આ પ્રકાર, એટલે કે એટલા માટે આને કહેવામાં આવે ચોમાસા આધારિત જંગલો, કારણ કે ચોમાસામાં જયારે વરસાદ પડે ત્યારબાદ આ પ્રકારના જંગલો છે એનું નિર્માણ થતું, અને સુકા ઋતુની અંદર આ પ્રકારના જંગલો છે એ નોર્મલી સુકાઈ જતા હોય છે. તો અહીંયા જોઈએ આપણે કે ખાસ ધ્યાનમાં રાખજો કે આ પ્રકારના જે ટ્રોપિકલ સિઝનલ ફોરેસ્ટ છે એને મોન્સૂન એટલે કે ચોમાસાના જંગલો પણ કહેવામાં આવે છે. અને જે વિસ્તારની અંદર વાર્ષિક વરસાદ ખૂબ વધારે હોય પણ એમાં જે ઋતુ હોય છે એ બે રીતે ડિવાઈડ થયેલી હોય, એટલે કે એક ઋતુ હશે સૂકું અને બીજી ઋતુ હશે ભીનું, એટલે કે એનો જે આખો વર્ષ છે એ બે પીરિયડમાં ડિવાઈડ થયેલી હોય છે, એક હોય છે સૂકી ઋતુ અને બીજું હોય છે ભીની. એની પછી જોઈએ કે ધીસ કાઇન્ડ ઓફ ફોરેસ્ટ ઇઝ ફાઉન્ડ ઇન સાઉથ ઇસ્ટ એશિયા. આ પ્રકારની ઋતુ તમને ક્યાં જોવા મળી શકે છે? દક્ષિણ પૂર્વ એશિયાની, એટલે કે ઇન્ડોનેશિયા અને આ બધા દેશો છે ને ભાઈ, મલેશિયા એમાં આ પ્રકારની, મીન્સ કે ઇન્ડોનેશિયાની અંદર અમુક પ્રકાર. એની પછી આપણે જોઈએ સેન્ટ્રલ એન્ડ સાઉથ અમેરિકા, એટલે કે મધ્ય અને દક્ષિણ અમેરિકા. એની પછી આવે છે નોર્ધન ઓસ્ટ્રેલિયા કે ઓસ્ટ્રેલિયાનો ઉત્તર ભાગ, વેસ્ટર્ન આફ્રિકા એટલે કે આફ્રિકાનો પશ્ચિમી ભાગ, અને ટ્રોપિકલ આઇલેન્ડ ઓફ પેસિફિક એઝ વેલ એઝ ઇન ઇન્ડિયા, એટલે કે વિષુવવૃત્તના બરોબર ભારત અને એ આજુબાજુના, મીન્સ કે પેસિફિકના જે ટાપુઓ છે એ વિસ્તાર. તો આ વિસ્તાર છે એની અંદર તમને ટ્રોપિકલ સિઝનલ ફોરેસ્ટ છે એ જોવા મળતા હોય છે. હવે ચલો થોડોક આપણે આગળ વધીએ. તો અહીંયા તો વધારે કંઈ હતું નહીં ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટની અંદર, આમાં તો ખાલી એટલું જ જોવાનું હતું કે આ ઋતુ આધારિત જંગલો હોય કે જ્યારે વરસાદ પડશે ત્યારે જંગલો ઉગશે અને જ્યારે વરસાદ નહીં હોય ત્યારે જંગલો સુકાઈ ગયેલા હશે. એની પછી આપણે જોઈએ સબ ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ. એટલે કે આમ એવરગ્રીન તમે કહી શકો, સદાબહાર બરોબર, સબ ટ્રોપિકલ વરસાદી જંગલો ક્યાં જોવા મળે છે? તો રિઝર્વ્સ ઓફ ફેરલી હાઈ રેનફોલ, એટલે કે અહીંયા રિઝર્વ ફેરલી હાઈ રેનફોલ એટલે શું, કે જ્યાં વરસાદ સારો પડતો હોય, વરસાદ છે એ સારો એવો પડતો હોય, પણ સાથે બીજી એક કન્ડિશન પણ છે, બટ લેસ ટેમ્પરેચર ડિફરન્સ બિટવીન વિન્ટર એન્ડ સમર. પણ અહીંયા તમને પર્ટિક્યુલર તમને એક વસ્તુ કહી દીધી કે શિયાળો અને ઉનાળો આ બંને વચ્ચે તાપમાનનો તફાવત ઓછો હોવો જોઈએ. શિયાળો અને ઉનાળો તાપમાનનો તફાવત કેવો હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ. શિયાળો અને ઉનાળાનો તાપમાનનો તફાવત બહુ ઓછો હોય અને સાથે સાથે વરસાદ સારો એવો પડતો હોય, એ વિસ્તારની અંદર આપણને વિશાળ પાંદ ધરાવતા સદાબહાર સબ ટ્રોપિકલ જંગલો જોવા મળતા હોય છે. એની પછી તમને અહીંયા કહી દીધું એપીપાઇડ્સ આર કોમન, એટલે કે અહીંયા તમને પરજીવીઓ, ખાસ જો મેં તમને ઇમેજ બતાવી દીધી, આને એપીપાઇડ્સ કહેવાય, એટલે કે એક વૃક્ષ ઉપર, સમજો અહીંયા ખાસ કે અહીંયા તમે એપીપાઇડ્સ તમે જોઈ શકો છો સાઈડમાં, કે અહીંયા શું દર્શાવે છે કે અહીંયા જે એક વૃક્ષનું જે થડ છે, એક વૃક્ષનું જે થડ આપેલું છે અથવા તો વૃક્ષની જે મીન્સ કે છાલ છે એના ઉપર બીજો કોઈ છોડ ઉગેલો છે, તમે જોઈ શકો છો, તો આને પરજીવી કહેવાય. તો આવો જે વિસ્તાર હોય ને કે એપીફાઇટ્સ કેવા હોય છે, સામાન્ય રીતે તમને જોવા મળે, એટલે કે ખૂબ વધારે માત્રામાં તમને જોવા મળતા હોય એપીફાઇટ્સ છે, અહીંયા કેવા હોય છે કોમન, એટલે કે અહીંયા સામાન્ય જોવા મળે છે, એટલે કે તમને દર વૃક્ષની ઉપર આવા કોઈ ને કોઈ એપીફાઇટ્સ છે એ તમને જોવા મળી શકે. એની પછી શું છે? તો એનિમલ લાઈફ, ચલો હવે એની પછી જોઈએ આપણે કે એનિમલ લાઈફ ઓફ સબ ટ્રોપિકલ ફોરેસ્ટ ઇઝ વેરી સિમિલર ટુ ધ ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ, એટલે કે આ પ્રકારના જંગલો છે એમાં વન્ય જીવન, એટલે કે આ જે પ્રાણી જીવન કેવું હોય છે, તો એમાં જે પ્રાણી જીવન છે એ કોની નજીક તમને જોવા મળતું હોય છે? ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ ની નજીક જોવા મળતું હોય છે, એટલે કે વિષુવવૃત્તીય વરસાદી જંગલો હતા એમાં જે પ્રકારની તમને વનસ્પતિ જોવા મળતી, સોરી, એમાં જે પ્રકારના તમને પ્રાણીઓ જોવા મળતા હતા એ જ પ્રકારના પ્રાણીઓ તમને સબ ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ ની અંદર તમને જોવા મળતા હોય છે. ચલો તો હવે ભાઈઓ તમારા 7 પ્રકારના મેઇન જંગલો પૂરા થયા. હવે વિપુલભાઈ હું તમને એક વસ્તુ કહું, વિપુલભાઈ તમે મને કાલે પૂછેલું હતું સાહેબ આમાં ડેઝર્ટ રણ વિશે તમે મને પૂછેલું હતું, તો હું તમને કહી દઉં વિપુલભાઈ આપણે રણ વિશે હજી ભણવાનું શરૂ જ નથી કર્યું, હજી તો રણ ભણવાના બાકી છે. ઓકે, હજી તો ટ્રોપિક આપણે હજી ખાલી જંગલો ભણ્યા, કેટલા પ્રકારના? 7 પ્રકારના જંગલો ભણ્યા.
હવે આપણે ભારતમાં અલગ અલગ પ્રકારના 16 જંગલો જોવા મળે, અલગ અલગ પ્રકારના કેટલા 16 જંગલો જોવા મળે. હવે 16 જંગલની આપણે પહેલા તો બેઝિક માહિતી લઈશું, બેઝિક ફંડામેન્ટલ માહિતી લઈશું. ભાઈઓ જો એક વસ્તુ હું તમને કહી દઉં કે આ 16 જંગલો ભણ્યા બાદ તમને આનો ફાયદો ભૂગોળમાં થાય, ક્યાં થાય? ભૂગોળમાં થશે. અત્યારે તમને કદાચ આમાં ફાયદો ના દેખાતો હોય, પણ એક વસ્તુ હું તમને 100% કહી શકું કે અત્યારે તમે આ ખાલી એક વખત ધ્યાનથી વાત વિશે સમજી લો, પછી આનો ફાયદો જ્યારે તમે ભૂગોળની થિયરી વાત છો ત્યારે તમને થશે કે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું જંગલ મળે છે. ઓકે આશીષભાઈ, વિપુલભાઈ ગુલ્લી મારી ગયા છે, હા લાગે છે તો એવું જ, હા સૂતા હશે દાળ ભાત ખાય, સાંજે આવવા દો એટલી વાત. ચલો હવે આપણે જોઈએ ઇન્ડિયન ફોરેસ્ટ ટાઈપ્સ. હવે આપણે જોઈએ ભારતના જંગલો, ભારતમાં કયા કયા પ્રકારના જંગલો હોય. તો જોઈએ આપણે કે ઇન્ડિયા એઝ અ ડાયવર્સ રેન્જ ઓફ ફોરેસ્ટ, ઘણા બધા પ્રકારના જંગલો છે, કે કેરળની અંદર વરસાદી જંગલોથી લઈને દક્ષિણ મીન્સ કે આલ્પાઇન મીન્સ કે લદ્દાખની અંદર તમને આલ્પાઇન પ્રકારના પણ જંગલો મળે છે. ઓહો વિપુલભાઈ તો છે ભાઈ, કમેન્ટ નથી કરતા ખાલી, જો આવી ગયા. પ્રકાશભાઈ છે, કેમ આજે ઊંચા નીચા બધા કે એમ સૂતા સૂતા બધા, એમ લાગે વરસાદ બે દિવસથી પડ્યો ને તેમાં બધા ઓગળી ગયા લાગે છે. ચલો આપણે જોઈએ કે અહીંયા આપણે ફરીથી આપણે ચલો મેઇન મુદ્દા ઉપર આવીએ. સંજય પ્રજાપતિ ફ્રેન્ડ્સ, આ લેક્ચરની પીડીએફ ક્યાં મળશે? ક્યાંય નહીં મળે ભાઈ, હું લેક્ચરની પીડીએફ કોઈને આપતો નથી. મારા જે પણ સ્ટુડન્ટ અત્યારે લેક્ચર ભરે છે એમને બુક સજેસ્ટ કરું છું, અને બુકનું નામ છે શંકર આઈએસ. તમે આ બુક નેટ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો. ઓકે હા, પ્રકાશભાઈ વાણિયા પણ હાજર છે જો. ઓકે શંકર આઈએસ છે એ બુકમાં આપણે યુઝ કરીએ છીએ. સંજયભાઈ પ્રજાપતિ બરોબર, હા તમે બુક વાંચવી તો વાંચી શકો છો, 400 પેજની બુક છે, આરામથી વાંચો, એક વર્ષ થઈ જશે. ચલો આગળ વધીએ. તો ઇન્ડિયા એઝ અ ડાયવર્સ રેન્જ ઓફ ફોરેસ્ટ ફ્રોમ ધ રેઇન ફોરેસ્ટ ઓફ કેરાલા, ઓકે રેઇન ફોરેસ્ટ ઓફ કેરાલા ઇન ધ સાઉથ ટુ ધ આલ્પાઇન પેસ્ચર ઓફ લદ્દાખ ઇન ધ નોર્થ. એટલે કે ભારતની અંદર તમને દક્ષિણની અંદર વરસાદ, કેરળની અંદર વરસાદી જંગલોથી લઈને તમને લદ્દાખની અંદર આલ્પાઇન પ્રકારના જંગલો તમને જોવા મળે છે. ફ્રોમ ધ ડેઝર્ટ ઓફ ધ રાજસ્થાન ઇન ધ વેસ્ટ, એટલે કે પશ્ચિમની અંદર રાજસ્થાનનું રણ અને દક્ષિણ અને સોરી પશ્ચિમની અંદર રાજસ્થાનનું રણ અને ઉત્તર પૂર્વની અંદર તમને જોવા મળે છે એવરગ્રીન ફોરેસ્ટ. એટલે કે ભારતની અંદર ભાઈ ચારેય ખૂણામાં અલગ અલગ વસ્તુ છે, ભારતની અંદર ચારેય ખૂણાની અલગ અલગ વસ્તુ છે. તો હવે જોઈએ આપણે કે ભારતની અંદર ક્લાઇમેટ, જમીનનો પ્રકાર, ટોપોગ્રાફી એટલે કે પર્વત, જમીન, ઊંચા પ્રદેશો, એની સિવાય એલિવેશન એટલે કે ઊંચાઈ, આ બધાના પરિણામે ભારતની અંદર અલગ અલગ પ્રકારના તમને ઘણા બધા પ્રકારના ફોરેસ્ટ જંગલો મળી શકે છે. એની પછી કે ફોરેસ્ટ વેરીડ એકોર્ડિંગ ટુ ધેર નેચર એન્ડ કમ્પોઝિશન, એટલે કે ફોરેસ્ટ છે પોતાની કુદરત, નેચર એટલે કે પોતાના પ્રકાર, અને એની અંદર કયા કયા પ્રકારનું કોમ્પોઝિશન એટલે કે સંયોજનના આધારે ઘણા બધા પ્રકાર પડે છે, અને એ બધી વસ્તુ તો ઠીક છે. ચલો આપણે મેઇન જંગલો ઉપર જે વાતો સારી સારી વાતો કરે છે જે તમે પહેલેથી ભણતા હશો. ચલો આપણે 16 પ્રકારના જંગલો ભણવાના છે, કેટલા પ્રકારના? 16. પણ ચિંતા ના કરો, આપણે એટલો બધો સમય નહીં લઈએ જેટલો આપણે અગાઉના 7 જંગલો ભણવા મળી તો. પણ ભાઈઓ ખાસ ધ્યાનમાં રાખજો કે હું એકાદ દિવસ ખાસ હું પેપર ગોઠવીશ આના વિશેનું, વિચારું છું કે મને આના વિશેનું એકાદું પેપર મળી રહે તો આના વિશેના પેપરનું આયોજન કરું. ઓકે તો એની અંદર ખાસ આયોજન લેજો, ભલે હું પેપરની અંદર 20-25 સવાલ રાખીશ, પણ સવાલ એટલા દમદાર રાખીશ બરોબર કે તકલીફ પડી જાય બધાને. ચલો હવે અહીંયા જોઈએ આપણે ટ્રોપિકલ વેટ એવરગ્રીન ફોરેસ્ટ. તો હવે તમે અગાઉ ભાઈઓ તમે અગાઉ આ જ પ્રકારના જંગલ ભણી ગયા, સમજો. હવે તમે અગાઉ આ પ્રકાર 7 પ્રકારના જંગલો ભણ્યા ને, એ 7 પ્રકારનું થોડું થોડું કોમ્બિનેશન સંયોજન અહીંયા થયા રાખશે, રામાનુજ દિગંત, હા રામાનુજ દિગંત ભાઈ હું તમને ઓળખું છું ભાઈ, તમે મને કદાચ ભૂલી ગયા હશો, મેં BEEC જ કરેલું છે. દિગંતભાઈ હું તમારા રૂમ પર ઘણી વખત આવેલું છું મટીરિયલ લેવા માટે, અને હું મેથ્સમાં તમને ઘણી વખત ફાઇલ પણ મેં તમને આપેલી છે મારી કોપી કરવા માટે. દિગંતભાઈ વેલકમ, મારા કોલેજના મિત્ર, 10 વર્ષ બાદ મળ્યા. ચલો કોઈ વાંધો નહીં દિગંતભાઈ, મને મેસેજ કરજો, મારો નંબર હું તમને આપી દઉં છું બરોબર, સ્ક્રીન ઉપર મારો નંબર લખેલો છે, મેસેજ કરજો મને બરોબર. ચલો હવે આપણે જોઈએ કે ટ્રોપિકલ વેટ એવરગ્રીન ફોરેસ્ટ એટલે કે આ પ્રકારના જંગલો આપણે અગાઉ ભણી ગયેલા છીએ. તો વેટ એવરગ્રીન ફોરેસ્ટ આર ફાઉન્ડ અલોંગ ધ વેસ્ટર્ન ઘાટ. હવે આ પ્રકારના જંગલો તમને ક્યાં જોવા મળશે ભાઈ, ખાસ ક્યાં જોવા મળશે? તો હવે તમે જો ભારતનું ભૂગોળ અને વરસાદ અહીંયા કમ્બાઈન થશે ને એને જ ખબર પડશે કે પહેલી વસ્તુ
કે આપણા ભારતના પશ્ચિમ ઘાટમાં, પશ્ચિમ ઘાટની અંદર આ પ્રકારના જંગલો જોવા મળે છે. ખાસ યાદ રાખજો વેસ્ટર્ન ઘાટ અને સાથોસાથ કઈ કઈ જગ્યાએ, તો આંદામાન નિકોબાર ટાપુઓ અને આ ઉપરાંત તમને જોવા મળશે ઉત્તર પૂર્વનો વિસ્તાર. કયો વિસ્તાર? ઉત્તર પૂર્વનો વિસ્તાર. ઉત્તર પૂર્વનો વિસ્તાર શા માટે? કારણ કે ત્યાં વરસાદ સારો એવો પડતો હોય છે. તો આપણને ટ્રોપિકલ વેટ એવરગ્રીન ફોરેસ્ટ કઈ કઈ જગ્યાએ જોવા મળી શકે? ભેજવાળા. ખાસ યાદ રાખજો ભાઈ, સવાલ પેપરમાં હવે આમાંથી પૂછાશે. અગાઉના સાત જંગલો કદાચ અડધા યાદ હોય તો કોઈ વાંધો નહીં, પણ હવે અહીંયા જો જંગલો પણ ભેગા થાય છે અને સાથોસાથ ભારતનું ભૂગોળ પણ ભેગું થાય છે ભાઈ, એટલા માટે ખાસ ધ્યાનથી અહીંયા મીન્સ કે ખાસ ધ્યાનથી આ જંગલો યાદ રાખી લેજો ભાઈ. અને જે અહીંયા તમને દેખાડું છું બરોબર, એ તમામે તમામ એક એક વાક્ય યાદ રાખવાનું છે. ચલો, હા ઓલા ભાઈને બુકનું નામ મળી ગયું એટલે છટકી ગયા લાગે છે. ચલો હવે આપણે આગળ વધીએ કે ભારતની અંદર વેટ એવરગ્રીન ફોરેસ્ટ ક્યાંથી મળે છે. તો સૌથી પહેલા પશ્ચિમ ઘાટમાંથી, બીજું આંદામાન નિકોબાર ટાપુઓ અને સાથોસાથ નોર્થ ઈસ્ટર્ન એટલે કે ઉત્તર પૂર્વનો વિસ્તાર. હવે અહીંયા તમને કયા પ્રકારના જંગલો મળી શકે? તો અહીંયા તમને મળે છે ટોલ, ટોલ એટલે કે શું? ઊંચાઈ ધરાવતા સ્ટ્રેટ એવરગ્રીન ટ્રીસ, એટલે કે અહીંયા તમને મળે છે ઊંચા સીધા સદાબહાર વૃક્ષો. ઊંચા સીધા સદાબહાર વૃક્ષો તમને જોવા મળે છે. પછી શું આપણે જોઈએ છે કે અહીંયા કયા તમને કયા કયા પ્રકારના કયા નામ, હવે એના નામ શું, એ વનસ્પતિના નામ શું ભાઈ? તેનું નામ છે જેક ફ્રૂટ, બીટલ નટ પ્લામ, પછી જામુન, કેરી અને હોલો. હવે ભાઈઓ અહીંયા જે નામ આવે છે, ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા જે નામ આવે છે, નામ બધાના મને ગુજરાતી નથી આવડતા અને આજ સુધી મેં કર્યા પણ નથી. ગુજરાતી મને નામ નથી આવડતા અને મને આવડતા પણ નથી અને મેં કર્યા પણ નથી. પણ હા, તમે ગ્રુપની અંદર, આપણું જે ગ્રુપ છે ને સુપર 15, એમાં કામ ડિસ્ટ્રીબ્યુટ કરી લો. થોડાક થોડાક નામ ભાગમાં આવશે, ત્રણ ત્રણ ચાર ચાર નામ ભાગમાં આવશે, તો નામ ડિસ્ટ્રીબ્યુટ કરી લો. ચલો હું ફરીથી નામ આપું છું. તો સૌથી પહેલા તો રજની ગેડી, આજ સુધી તમને કાંઈ નથી કરેલું તો રજની ગેડિયા, તમે સૌથી પહેલા તો આ લાઈનની અંદર જે પણ વૃક્ષો આપેલા છે એના ગુજરાતી નામ ગોતવાના છે અને એના ફોટા તમારે મૂકી દેવાના છે. ઓકે સર, ફોરેસ્ટની એક પીડીએફ આવી જોઈએ, જોઈશે સુપર 15 માં. શું કહો છો તમે સાંગણી વિપુલભાઈ? મને ખબર ના પડી યાર, તમે ફરીથી મને લખીને આપો, હું જરાક ફરીથી હું જોઈ લઉં. ચલો તમે શું કહેવા માંગો છો? ઓકે રજની ગેડિયા, તમારે આ કામ કરવાનું છે. આ પાંચ મીન્સ કે આમાંથી બે એક બેના નામ તો તમને આવડતા હશે, પણ બાકીના જે મીન્સ કે જે વૃક્ષોના નામ આપેલા છે એ તમારે ગુજરાતી કરવાના છે અને એના ફોટા તમારે મૂકવાના છે. ઓકે પ્રકાશ ભાઈ, પીડીએફ આપો એમ, કોઈ વાંધો નહીં. ચલો હું આ પીડીએફ આપી દઈશ તમને ગ્રુપમાં. ચલો આજે જે ચાલે છે એ ચેપ્ટરની હું તમને પીડીએફ આપી દઈશ. ઓકે ઓકે ને વિપુલભાઈ, હવે કોઈ ડિસ્પ્યુટ નથી ને? આખી આખા ચેપ્ટરની મારી પાસે નથી. આપણે હકીકતમાં શંકરાયસ્તુ ત્રીજું ચેપ્ટર ભણીએ છીએ, ત્રીજા નંબરનું. તો એ ત્રીજા નંબરનું ચેપ્ટર આખું પૂરું નથી થયું, પણ અડધી મારી પાસે પીડીએફ છે, સોરી અડધી પીપીટી છે, તો અડધી પીપીટી હું તમને આપી દઈશ. ઓકે કોઈ વાંધો નહીં સાંગાણી વિપુલભાઈ, હું તમને 100% આપી દઈશ. ચલો હું તમને 100% આપી દઈશ. ચલો કોઈ વાંધો નહીં, તમામ મિત્રોને હું આ પીડીએફ હું તમને આપી દઈશ. ચલો સુપર 15 ગ્રુપની અંદર નકુમ ચંદ્રકાંત વેલકમ, રવિ લિંબાસિયા. ભાઈ ખાલી મટીરિયલ માટે મારી પાસે નહીં આવવાનું, લેક્ચર ભરવો તો જ મટીરિયલ માંગવાનું, ચોખ્ખું કહું છું બરોબર. જે લોકો રેગ્યુલર લેક્ચર ભરે છે સુપર 15 ની અંદર છે, બધાનું મટીરિયલ આપી દઈશ. સર હિન્દી મીડિયમ માટે બુક સજેસ્ટ કરો. સોરી, એક્સ્ટ્રીમલી સોરી, હું હિન્દી મીડિયમ માટે કોઈને બુક સજેસ્ટ નથી કરતો, કારણ કે મને હિન્દી મીડિયમ માટેની કોઈ બુકની માહિતી નથી. એક્સ્ટ્રીમલી સોરી સંજયભાઈ, તમે બીજી કોઈ ફેકલ્ટીને પૂછી શકો છો. ઓકે સોરી સંજયભાઈ. ચલો હવે એની પછી આપણે આગળ વધીએ. ધ ટ્રીઝ ઇન ધીસ ફોરેસ્ટ ફોર્મ અ ટાયર પેટર્ન. ટાયર એટલે શું? ચલો ભાઈ ફરીથી મેઇન મુદ્દા ઉપર આવો આપણે, અહીંયા મેઇન મુદ્દા ઉપર. ચલો કે અહીંયા જે તમને જંગલો જોવા મળે છે, જંગલો કેવા હોય છે? તો એની અંદર જે વનસ્પતિ હોય છે એ વૃક્ષો ઊંચા હોય છે અને સીધા હોય છે અને પાછા કેવા હોય છે? સદાબહાર. પણ હવે આપણે અહીંયા જોઈ શકે ટાયર પેટર્ન. ટાયર પેટર્ન એટલે શું ખબર ભાઈ? તમને યાદ છે આપણે જોયેલું તો વર્ટિકલી સ્ટ્રેટિફાઈડ, તમે એક શબ્દ વાપરેલો હતો યાદ છે? વર્ટિકલી સ્ટ્રેટિફાઈડ, વર્ટિકલી સ્ટ્રેટિફાઈડ. ઓકે એટલે કે લંબવત રીતે અલગ અલગ લેયરો, લંબવત રીતે અલગ અલગ લેયરો, બસ એને કહેવાય ટાયર. ટાયર એટલે બીજું કઈ નહીં, આપણે કીધું ટાયર વન ટાયર ટુ ટાયર થ્રી, એટલે કે લેવલ એક લેવલ બે લેવલ ત્રણ, ટાયર પેટર્ન કહેવાય. ટાયર પેટર્ન એટલે શું? ફરીથી આપણે એ જોઈએ કે શ્રબ્સ કવર ધ લેયર ક્લોઝર ટુ ધ ગ્રાઉન્ડ, એટલે કે અહીંયા જે જમીન હોય ને, ધારો કે આ જમીન છે, તો આ જમીનને છે ને નાનું નાનું શ્રબ્સ એટલે કે ઓલી જે જાડી ઝાંખરા હશે એને ઢાંકેલું હશે, નાના નાના જાડી ઝાંખરા હશે ને એને ઢાંકી દીધેલું હશે. શું? આ રીતે ઉગેલું હશે બધી વસ્તુ બરોબર, અને જાડી ઝાંખરા છે એનાથી જમીન લે, જમીનનું નીચલું લેયર છે ને એ ઢકાયેલું રહેતું હશે એકદમ બરોબર. એની પછી શું આપેલું છે? ફોલો બાય ધ શોર્ટ સ્ટ્રક્ચર ટ્રી. હવે એના ઉપર શું હશે?
એના ઉપર હશે નાના નાના વૃક્ષો, એના ઉપર હશે નાના વૃક્ષો, અને ધેન ટોલ વેરાયટી, અને એના ઉપર શું હશે ભાઈ ઊંચા વૃક્ષો, એના પર શું હશે ઊંચા વૃક્ષો. એટલા માટે અહીંયા તમને લખી દીધું ધ ટ્રીઝ ઇન ધીસ ફોરેસ્ટ ફોર્મ અ ટાયર પેટર્ન, એટલે કે આ પ્રકારના જંગલો છે ત્યાં તમને ટાયર પેટર્ન એટલે કે અલગ અલગ લેયર વાળા જો, અને ઓબ્વિયસ છે ભાઈ જોવા જ મળે ને. હજી તમે અગાઉ ભણી ગયા ભાઈ, હજી તમે અગાઉ આ પ્રકારના ટ્રોપિકલ વેટ એવરગ્રીન ફોરેસ્ટ ભણી ગયા. ક્યાં ભણી ગયા? અહીંયા ભણી ગયા. ક્યાં? ટ્રોપિકલ સિઝનલ, સોરી અહીંયા જ ભણી ગયા, ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ. ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ ની અંદર જ આપણે ભણેલા હતા કે ભાઈ અહીંયા જે વનસ્પતિ હોય છે કેવી હોય છે, સ્ટ્રેટિફાઈડ હોય છે. અહીંયા તમને લખી જ દીધું બરોબર, આ વાક્ય જ હતું ભાઈ, આખે આખું આ સ્ટ્રેટિફાઈડ વિશેનું વાક્ય હતું ભાઈ. તો આ વાક્ય ત્યાં પણ લાગુ પડે ભાઈ, કારણ કે આ કોમન ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ છે, આખી દુનિયાના જંગલોની વાત થાય છે, અને એની અંદર આપણા ભારતના પણ આવે જ ને, કેમ નો આવે? ટ્રોપિકલ વેટ એવરગ્રીન ફોરેસ્ટ. સમજાય છે હું શું કહું છું ભાઈઓ? કોઈને પલ્લે પડે છે કે ફટાફટ પેજ ફરે છે એવું લાગે છે? ભાઈઓ ખબર પડે છે ને? ચલો એક વખત રિપ્લાય આપો ભાઈ, બધા હમણાં ગ્રુપમાં એકદમ શાંતિ છવાઈ ગઈ છે, કમેન્ટ આપતી જ નથી. હા ચલો કોઈ વાંધો નહીં. હજી એક વસ્તુ હું તમને કહી દઉં, આ તમે જે અત્યારે જે ચેપ્ટર ભણો છો એ ચેપ્ટર ભૂગોળ સાથે કનેક્ટેડ છે, તો તમે જ્યારે હજી ભૂગોળ ભણશો ત્યારે અમારા બધા મુદ્દા ત્યાં કનેક્ટ થશે, બધા મુદ્દા ત્યાં કનેક્ટ થશે. ચલો વિરલ પટેલ, આપણે અમુક અમુક વખત જોઉં છો ભાઈ, તમે મને મેસેજ પણ કરેલો હતો, તો ખાસ રેગ્યુલર થઈ જાઓ થોડાક. ચિરાગ પરમાર, યસ સર નાઇસ ટીચિંગ. ચલો થેન્ક યુ ચિરાગ પરમાર. ચલો હવે એની પછી છેલ્લી વસ્તુ ઉપર આવીએ કે બ્યુટીફુલ ફળ, બ્યુટીફુલ ફોર્મ ઓફ વેરિયસ કલર એન્ડ ડિફરન્ટ વેરાયટીઝ ઓફ ઓર્કિડ્સ ગ્રો ઓન ધ ટ્રંક ઓફ ધ ટ્રી. ટ્રંક એટલે શું? થડિયું. આપણે ટ્રંક એટલે દેશી ભાષામાં કહીએ થડ અથવા તો મૂળ. તો અહીંયા તમને એવું કહે છે કે સરસ મજાનું ફોર્મ, ફોર્મ એટલે શું ખબર ભાઈ? મીન્સ કે પોચું પોચું ઘાસ. ફોર્મ એટલે શું ખબર? પોચી પોચી વનસ્પતિ, હતો તો નાનું નાનું ઘાસ. તો સરસ મજાનું નાનું ઘાનું ઘાસ છે, અલગ અલગ કલરનું, અને સાથે સાથે ઘણા બધા અલગ અલગ પ્રકારના ઓર્કિડ્સ. અને આપણે એને જ કહેતા હતા, શું કહેતા હતા? એપિફાઇટ્સ. યાદ આવે? એપિફાઇટ્સ કહેતા હતા, એપિફાઇટ્સ. યાદ આવે ભાઈ? પરજીવી. કારણ કે હવે આ ક્યાં ઉગે છે? ટ્રંક્સ ઉપર ઉગે છે. આપણે જે અગાઉ ઇમેજ જોઈ, યાદ કરો આ ઇમેજ, જો ઇમેજ, બસ આ જ વસ્તુ, આ જ પ્રકારનું. પણ અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, આ તો થોડુંક અધવચ્ચે ઉગે છે. આ તો શું થાય? એની મીન્સ કે અધવચ્ચે ઉગે, પણ ઓલું શું થાય કે જ્યાં વૃક્ષ ઉગેલું હોય ને, વૃક્ષ જો આ રીતે સમજો ખાસ, કે આખું વૃક્ષ અહીંયા સરસ મજાનું ઉગેલું હોય, એના થડ પાસે નરમ નરમ ઘાસ અથવા તો અહીંયા જે નાના નાના ઓર્કિડ છે ને એ ઉગતા હોય છે. ઓકે, ખાસ ધ્યાનમાં રાખજો. પ્રકાશની કલમ. ચલો હા, હું સમજી ગયો. ચલો આશા રાખું બધા સમજાઈ ગયું હશે. ચલો હવે એની પછી આવે છે ટ્રોપિકલ સેમી એવરગ્રીન ફોરેસ્ટ. ટ્રોપિકલ સેમી એવરગ્રીન ફોરેસ્ટ એટલે કે વિષુવવૃત્તીય અર્ધ સદાબહાર એવું કહી શકો તમે, બરોબર? હા, લાઈક કન્વેન્શનાલિઝમ. એક મિનિટ, કન્વેન્શનાલિઝમ ની અંદર હા તમે કહી શકો, પણ કન્વેન્શનાલિઝમ ને અમેન્શનાલિઝમ એ બેમાં ફરક હતો ભાઈ, યાદ છે ને? કન્વેન્શનાલિઝમ, હા તમે કન્વેન્શનાલિઝમ કહી શકો, હા કોઈ શક નહીં. પણ જો અહીંયા ધ્યાને રાખવાનું કે જો એ પોષણ ઓલા થડમાંથી મેળવતું હોય ને, થડ એટલે કે વૃક્ષને નુકસાન કરતું હોય ને, તો એને પાછું પેરાસિટિઝમ કહેવાશે. શું કહેવાશે? પેરાસિટિઝમ. બરોબર દીપેનભાઈ, ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ. તમે થિયરી કનેક્ટ કરો છો, બહુ સારી વસ્તુ કહેવાય, પણ વધારે ધ્યાન રાખવાનું થિયરી કનેક્ટ કરવામાં. આ વસ્તુ સારી કહેવાય તમારી કે થિયરી કનેક્ટ કરો છો, પણ થોડુંક એમાં ક્લેરિફિકેશન લાવવાનું. ઓકે ચલો હવે એની પછી જોઈએ કે સેમી એવરગ્રીન ફોરેસ્ટ આર ફાઉન્ડ. હવે આ જંગલો ક્યાં જોવા મળે? તો સૌથી પહેલું આપી દીધું વેસ્ટર્ન ઘાટ, સમજો વેસ્ટર્ન ઘાટ, પછી આંદામાન નિકોબાર આઈલેન્ડ અને ઈસ્ટર્ન હિમાલયા. જો ભાઈ અગાઉના જે તમે ટ્રોપિકલ વેટ એવરગ્રીન ફોરેસ્ટ જોયો ને, એ જ ફરીથી આવે છે. ટ્રોપિકલ મીન્સ કે ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ ક્યાં જોવા મળતા હતા તમને? ફરીથી જુઓ, ટ્રોપિકલ વેટ એવરગ્રીન ફોરેસ્ટ, ટ્રોપિકલ વેટ એવરગ્રીન કે વેસ્ટર્ન ઘાટમાં મળતા હતા, આંદામાન નિકોબારમાં મળતા હતા અને નોર્થ ઈસ્ટર્નમાં મળતા હતા. એ સેમ ટુ સેમ વસ્તુ અહીંયા આપી દીધી. ક્યાં? વેસ્ટર્ન ઘાટમાં મળે છે. ફરીથી ટ્રોપિકલ સેમી એવરગ્રીન ફોરેસ્ટ ક્યાં? વેસ્ટર્ન ઘાટમાં, આંદામાન નિકોબાર આઈલેન્ડ અને નોર્થ ઈસ્ટર્નના બદલે અહીંયા ખાલી લાગી જશે ઈસ્ટર્ન. નોર્થ ઈસ્ટર્નના બદલે ખાલી લાગી જશે ઈસ્ટર્ન. હવે સચ ફોરેસ્ટ હેવ અ મિક્સચર ઓફ વેટ એવરગ્રીન ટ્રીઝ એન્ડ મોઇસ્ટ ડેસિડ્યુઅસ ટ્રીઝ. જો ભાઈ, એટલે કે આ પ્રકારના જંગલો છે એની અંદર બંનેનું મિશ્રણ હોય. કોનું બંનેનું મિશ્રણ ભાઈ? સદાબહાર વૃક્ષો
એટલે કે બારે મહિના લીલા રહેતા હોય એવા વૃક્ષો અને સાથે સાથે મોઇસ્ટ ડેસિડ્યુઅસ એટલે કે ભેજવાળા, બરોબર, ભેજવાળા પાનખર જંગલો, બરોબર, પાનખર વૃક્ષો, બરોબર, આ બંનેનું મિશ્રણ હોય. ધ મોઇસ્ટ ડેસિડ્યુઅસ ફોરેસ્ટ ટ્રીસ, બંને પ્રકારનું મિશ્રણ હોય. અને ધ ફોરેસ્ટ ઇઝ ડેન્સ, અને વનસ્પતિ કેવું હશે, અને જંગલ કેવું છે ભાઈ, ડેન્સ એટલે કે ઘટાદાર હશે, અને સાથોસાથ એન્ડ ફિલ્ડ વિથ અ લેયર વેરાયટી ઓફ ટ્રીસ ઓફ બોથ ટાઈપ્સ, અને બંને પ્રકારના વૃક્ષોના લેયરથી બરોબર ભરાયેલું હોય છે. આ થઈ ગયું ટ્રોપિકલ સેમી એવરગ્રીન ફોરેસ્ટ. ભાઈઓ ખાસ ધ્યાનમાં રાખજો, હવે અહીંયા જો બહુ તફાવત બહુ ઓછો થઈ જશે બધા વચ્ચે, તફાવત અલગ અલગ પ્રકારના જંગલો વચ્ચે બહુ માઇનોર થઈ જશે, જેને દેખાશે એને જ દેખાશે, બાકી તો અહીંયા પ્રોબ્લેમ થઈ જશે. હવે એની પછી આવે છે ટ્રોપિકલ મોઇસ્ટ ડેસિડ્યુઅસ ફોરેસ્ટ, એટલે કે વિષુવવૃત્તીય મોઇસ્ટ પાનખર જંગલો, મોઇસ્ટ એટલે કે ભેજવાળા. ચલો, તો મોઇસ્ટ ડેસિડ્યુઅસ ફોરેસ્ટ આર ફાઉન્ડ થ્રુ આઉટ ઇન્ડિયા, આખા ભારતમાં, ખાલી અને ખાલી અમુક વિસ્તારને બાદ કરતા, અમુક વિસ્તારને બાદ કરતા. કયો વિસ્તાર બાદ કરતા? એક્સેપ્ટ વેસ્ટર્ન એન્ડ નોર્થ વેસ્ટર્ન, કારણ કે ત્યાં તો વરસાદી છે ભાઈ, સમજો, કારણ કે ત્યાં કેવા છે, સદાબહાર છે ભાઈ, ત્યાં કેવા છે, મોટા ભાગના સદાબહાર છે, અહીંયા પણ સદાબહાર છે, અને એટલા માટે તમને વિષુવવૃત્તીય મોઇસ્ટ ડેસિડ્યુઅસ એટલે કે પાનખર પ્રકારના જંગલો આખા ભારતમાં મળશે, પણ આ વેસ્ટર્ન અને નોર્થ વેસ્ટર્ન ને બાદ કરતા. યાદ રાખજો, નોર્થન અને નોર્થ વેસ્ટર્ન એટલે કે પશ્ચિમી અને ઉત્તર પશ્ચિમી વિસ્તારને બાદ કરતા. હવે આપણે જોઈએ અહીંયા, ધ ટ્રીઝ આર ટોલ, એટલે કે આ પ્રકારના જંગલો છે એમાં વનસ્પતિ છે બરોબર, એ ઊંચાઈ ધરાવતી હોય છે. બ્રોડ ટ્રંક, બ્રોડ ટ્રંક એટલે શું ખબર ભાઈ, થડ, થડ એનું બરોબર જાડું હોય છે. કેવું હોય છે? જાડું, અથવા તો વિશાળ, મોટું, મીન્સ કે તમે બથ ભરીને ઉભા રહી જાઓ તો પણ એ આવે નહીં, તો પણ એ કવર ના થાય એટલું, એટલે બહુ મોટું જાડું. અને બ્રાન્ચિંગ ટ્રંક્સ, બ્રાન્ચિંગ ટ્રંક એટલે શું, એટલે કે એક તો જાડું થડ હશે, જાડું થડ બરોબર, અને એમાં પાછું જાડું થડ હશે, અને એમાં ઉપર ઘણી બધી પાછી બ્રાન્ચો પડતી હશે. શું હશે? બ્રાન્ચ પડતી હશે, ઘણી બધી બ્રાન્ચો. એન્ડ રૂટ્સ ટુ હોલ્ડ ધેમ ફર્મલી ટુ ધ ગ્રાઉન્ડ, અને જે આ જે રૂટ હોય ને એના મૂળ એને ખૂબ મજબૂતીથી જમીન સાથે જકડીને રાખેલું હોય, મૂળ છે ને એ જમીન સાથે ખૂબ મજબૂતીથી જકડાઈને ઉભરેલું હોય. એન્ડ સમ ઓફ ધ ટોલર ટ્રીઝ શેડ ધેર લીવ્સ ઇન ધ ડ્રાય સીઝન. હવે આની ખાસિયત શરૂ થશે કે જ્યારે સૂકી ઋતુ આવે ને, સૂકી ઋતુ પાનખર, ત્યારે પોતાના તમામ પાંદડા છે ને ખેરવી નાખે. શું કરે? વૃક્ષ છે ને એ પોતાના પાન શું કરશે? ખેરવી નાખશે. એન્ડ ધેર ઇઝ અ લેયર ઓફ શોર્ટર ટ્રીઝ એન્ડ એવરગ્રીન શ્રબ્સ ઇન ધ અંડરગ્રાઉન્ડ, એટલે કે આ જે મોટા વૃક્ષો હોય ને એની નીચે લેયર જોવા મળે. કોના? તો નાના વૃક્ષો અને શ્રબ્સ ના તમને લેયર જોવા મળે. એની પછી શું કે ધીસ ફોરેસ્ટ આર ડોમિનેટેડ બાય સાલ અને ટીક. હવે આ તમને આ પ્રકારના જંગલોમાં તમને કયા કયા વૃક્ષો જોવા મળે છે? તો સાલ અને ટીક, અને સાથોસાથ બીજું શું હોય છે? મેંગો, બાંબુ અને રોઝવુડ. મેંગો, બાંબુ અને રોઝવુડ. ચલો ભાઈ, આનું ગુજરાતી તમારે ગોતવાનું છે ભાઈ, આનું ગુજરાતી ખાસ કોઈ ગોતી લેજો. ચલો, આનું ગુજરાતી આશીષભાઈ, આશીષભાઈ તો ગોતી લીધું હતું કે કાલે. હા, ચલો પ્રકાશભાઈ, ગોતીને જરાક મૂકી દેજો ને, બરોબર પ્રકાશભાઈ, ખાસ જરાક સાલ ટીક, બરોબર. બાંબુનું તો બધાને ખબર રહેશે વાસ, બરોબર, પણ આના ફોટા મૂકજો જરાક, બરોબર પ્રકાશભાઈ, તો તમારી કૃપા થશે, સુપર 15માં મૂકી દેજો. એની પછી આવે છે લિટોરલ એન્ડ સ્વામ. લિટોરલ એન્ડ સ્વામ, પહેલા તો આ શબ્દ લોકો માટે નવા છે, નવા શબ્દો આવે તો આપણે એને લિટોરલ અને સાંપજ રાખશું, એની ગુજરાતી કરવાની રામાયણમાં નહીં પડીએ, કારણ કે ગુજરાતીની બુકમાં આનું કઈ ગુજરાતી થતું જ નથી ભાઈ, બરોબર, આનું ગુજરાતી થતું જ નથી જવાનો, તો આપણે આને લિટોરલનું લિટોરલ અને સ્વામ્પનું સ્વામ્પ જ રાખશું, બરોબર. તો લિટોરલ એન્ડ સ્વામ્પ ફોરેસ્ટ આર ફાઉન્ડ અલોંગ ધ આંદામાન એન્ડ નિકોબાર આઈલેન્ડ એન્ડ ડેલ્ટા એરિયા ઓફ ધ ગંગા એન્ડ બ્રહ્મપુત્રા, એટલે કે લિટોરલ અને સ્વામ્પ પ્રકારના જંગલો તમને આંદામાન અને નિકોબારના ટાપુઓ અને સાથોસાથ ગંગા અને બ્રહ્મપુત્રાનો જે ડેલ્ટા વિસ્તાર છે, ડેલ્ટા વિસ્તાર છે ત્યાં તમને જોવા મળે છે. હવે આ પ્રકારના જે લિટોરલ અને સ્વામ્પ પ્રકારના જે હોય એમની ખાસિયત શું? તો એમના જે રૂટ્સ છે એ સોફ્ટ ટિશ્યુના બનેલા હોય, એટલે કે નરમ નરમ હોય છે. એન્ડ સો ધેટ ધ પ્લાન્ટ કેન બ્રીથ ઇન ધ વોટર. હવે તમને એક વસ્તુ ખ્યાલ આવી ગયો હશે ભાઈઓ, કે લિટોરલ અને સ્વામ્પ પ્રકારના જંગલો હોય એના મૂળ છે એ મોટા ભાગે, મીન્સ કે એના જે જંગલો હોય એમાં જે વનસ્પતિ ઉગે છે એ વનસ્પતિના મૂળ મોટા ભાગે ક્યાં હોય છે ભાઈ? પાણીમાં હોય છે. ક્યાં હોય છે?
પાણીમાં હોય છે અને શા માટે પાણીમાં અને સોરી પાણીમાં હોય છે તેના મૂળ કેવા હોવા જોઈએ તો ભાઈ પાણીમાં છે તો એના મૂળ નરમ હોવા જોઈએ કારણ શું કે જો એના મૂળ નરમ હશે ભાઈ તો જ એ પાણીની અંદર શ્વસનની પ્રક્રિયા કરી શકશે શું કરી શકશે ભાઈ બ્રીધિંગ એટલે કે શું શ્વસનની પ્રક્રિયા કરી શકે છે ખાસ યાદ રાખજો લિટોરલ અને સ્વામ્પ તો લિટોરલ અને સ્વામ્પ પ્રકારના જંગલો છે લિટોરલ અને સ્વામ્પ પ્રકારના જંગલો છે એ આંદામાન નિકોબારના ટાપુઓ અને સાથોસાથ ગંગા અને બ્રહ્મપુત્રના મેદાનોમાં ડેલ્ટા વિસ્તારની અંદર તમને જોવા મળે છે અને આ પ્રકારના જે વૃક્ષો હોય છે એના જે મૂળ છે અથવા તો એના રૂટ્સ છે એ નરમ હોય છે નરમ હોવાનું કારણ એ છે કે નરમ એટલા માટે કે જેથી કરીને એ પાણીમાં શ્વસનની પ્રક્રિયા કરી શકે ચલો તો એને કહેવાય લિટોરલ અને સ્વામ્પ એની પછી આવે છે ટ્રોપિકલ ડ્રાય ડેસિડ્યુઅસ ફોરેસ્ટ એટલે કે વૃષ્યવૃત્તિય સૂકા પાનખર જંગલો ચલો વિષુવવૃત્તીય સૂકા પાનખર જંગલો તો હવે તમને આને આ પ્રકારના જંગલો તમને ક્યાં જોવા મળે છે તો સૌથી પહેલી જ વસ્તુ કે ડ્રાય ડેસિડ્યુઅસ ફોરેસ્ટ આર ફાઉન્ડ થ્રુ આઉટ ધ નોર્ધન પાર્ટ ઓફ ધ કન્ટ્રી એક્સેપ્ટ ધ નોર્થ ઇસ્ટ એટલે કે આખે આખા ઉત્તર ભારતમાં ક્યાં ભાઈ આખે આખા ઉત્તર ભારતના વિસ્તારમાં પણ અમુક દેશના અમુક વિસ્તારને બાદ કરતા કયા નોર્થ ઇસ્ટ એટલે કે ઉત્તર પૂર્વના વિસ્તારને બાદ કરતા ઉત્તર ભારતના આખા વિસ્તારની અંદર વિષુવવૃત્તીય સૂકા પાનખર જંગલો જોવા મળે છે એની પછી કે આ પ્રકારના જંગલો બીજે ક્યાંક પણ જોવા મળે છે ભાઈ એવું નથી કે ખાલી નોર્ધનમાં પણ સાથોસાથ આ પ્રકારના જંગલો છે એ મધ્યપ્રદેશ ગુજરાત આંધ્રપ્રદેશ કર્ણાટક અને તમિલનાડુમાં પણ મળે છે કારણ કે આંધ્રપ્રદેશ કર્ણાટક તમિલનાડુનો અમુક વિસ્તાર એવો છે કે જ્યાં વરસાદ ઓછો પડે છે ભાઈ બરોબર તો ત્યાં પણ આ મળે છે અને કેનોપી ચલો હવે અહીંયા જોઈએ કેનોપી કેનોપી એટલે શું ખબર કે કોઈ વૃક્ષ ઊભું હોય ને આ ધારો કે આ વૃક્ષ હું ડ્રો કરું છું સરસ મજાનું તો પેલું વૃક્ષ પછી અહીંયા બીજું વૃક્ષ ડ્રો કરું છું ચલો આ બીજું વૃક્ષ ડ્રો કર્યું તો અહીંયા આ પહેલું વૃક્ષ નાનું તમને લાગે છે તમે જોઈ શકો છો બંનેના થડ લગભગ સમાન જેવા છે પણ વૃક્ષનો જે ઉપરનો ભાગ જે આ ઉભેલો મીન્સ કે આ ઉપરનો જે પાન વાળો ભાગ છે એની શાખા વાળો ભાગ છે બંનેમાં અલગ અલગ છે તમે જોઈ શકો છો તો આમાં જે આ જે મીન્સ કે એ નંબરનું અને આ બી નંબરનું તો તમે જોઈ શકો છો જે બી નંબર વાળું જે વૃક્ષ છે ને એનું થડ અને એ નંબરનું થડ થડ બંનેના સમાન જેવા જ છે ભાઈ કોઈ વધારે ફરક નથી પણ અહીંયા બંનેની કેનોપી કેનોપી એટલે શું ખબર ભાઈ આ થર્ડ ની ઉપરનો ભાગ જે પાંદ વાળો ભાગ હોય ને કે જેમાં અલગ અલગ શાખાઓ ડિસ્ટ્રીબ્યુટ થયેલી હોય વૃક્ષની એને કેનોપી કહેવામાં આવે તો બી નંબરના વૃક્ષની કેનોપી વધારે છે એ નંબરના વૃક્ષની કેનોપી ઓછી છે એટલે કેનોપી સમજાઈ ગયું ભાઈ સરળ જ છે કેનોપી એટલે શું ખબર વૃક્ષનો ઉપરનો ઘટાદાર ભાગ એને કેનોપી કહેવાય વૃક્ષનો ઉપરનો ઘટાદાર પાંદ અને શાખાઓ વાળો ભાગ એને કેનોપી કહેવાય સમજાણું ભાઈઓ કેનોપી સમજાણું જવાનો કમેન્ટ કરતા રહેજો જવાનો ઘણા લોકો સુઈ ગયા છે મને એવું લાગે આજે હું એકલો જ ભણાવું છું એકલો જ ભણું છું એવું લાગે છે ઓકે ચલો તો અહીંયા તમને એવું કહેવા માંગે છે કે કેનોપી છે એ સામાન્ય રીતે આ પ્રકારના જંગલો હોય છે આ પ્રકારના જે જંગલો છે એમાં કેનોપી સામાન્ય રીતે 25 મીટર કરતા વધારે હોતી નથી ખાસ યાદ રાખજો કે કેનોપી છે 25 મીટર કરતા વધારે હોતી નથી ઓકે બીજી વસ્તુ શું ધ કોમન ટ્રીઝ આર સાલ હવે અહીંયા તમને કયા કયા વૃક્ષો જોવા મળે તો સાલ અને સાથોસાથ વેરાયટી ઓફ એકેસિયા વેરાયટી ઓફ એકેસિયા અને બાંબુ એટલે કે અલગ અલગ પ્રકારના વાંસ અને એકેસિયા બરોબર ત્યાં ત્રણ છે ભાઈ ત્રણ પ્રકારના છે ચલો આ ત્રણેયની ઇમેજ હું મૂકી દઈશ ચલો હું પોતે જવાબદારી લઉં છું સાલ એકેસિયા અને બાંબુ ચલો અહીંયા સાલ અને એકેસિયાનું બંનેનું ગુજરાતી થતું હશે તો હું ગોતીને મૂકી દઈશ ઓકે 25 મીટર એટલે કેવી રીતે એટલે ભાઈ આમ જે પોળાય મીન્સ કે જો આ સમજો 25 મીટર જો વિપુલભાઈ સમજાવું આ જે ઘટાદાર વૃક્ષ હોય ને તો એમાં જે આ પોળાય થઈ ને આ વિસ્તારથી આ વિસ્તાર
એ જે વિસ્તાર હોય ને 25 મીટર થી વધારે પહોળો ના હોય, સમજાણું ભાઈ? એટલે કે આમ જે સર્કલ બને ને, એ સર્કલ આખે આખું 25 મીટર કરતા વધારે ના બને, એનો વ્યાસ તમે કહી શકો 12.5, સોરી ત્રિજ્યા કહી શકો 12.5 અને વ્યાસ 25 મીટર. અને આ 25 મીટર છે વ્યાસ થયો ને, એને કેનોપી કહેવાય, બીજું કઈ નહીં. ઓકે ઓકે જયેશભાઈ તમે મૂકશો, વેરી ગુડ. ચલો જયેશભાઈ આ તમને તક આપવામાં આવે છે, જયેશભાઈ બલદાણીયા મૂકશે ભાઈ. તો 5મા નંબરનો જે ટોપિક છે બરોબર, એનો મૂકશે જયેશભાઈ બલદાણા. ચલો એની પછી આવે ટ્રોપિકલ થોર્ન ફોરેસ્ટ. હવે ટ્રોપિકલ થોર્ન ફોરેસ્ટ, થોર્ન એટલે કે શું? કાંટા, વિષુવવૃત્તીય કાંટાળા જંગલો. તો હવે આપણે અહીંયા જોઈએ કે આની અંદર શું આવે છે. This type is found in the areas of the black soil. આ પ્રકારના ક્યાં જોવા મળે જંગલો ભાઈ? જ્યાં કાળી જમીન હોય. ક્યાં હોય? કાળી જમીન હોય. અને આમ જોવા જાવ તો ક્યાં ક્યાં? તો જો અહીંયા તમે જોવા જશો ને તો બુક વાળા શું લખે ખબર? નોર્થ, વેસ્ટ, સેન્ટ્રલ, સાઉથ, ઇન્ડિયા. તો ભાઈ બાકી શું રહ્યું? તમને અહીંયા એવું જ લખે. અને મેં ઘણી બધી જગ્યાએ જોયું કે ટ્રોપિકલ થોર્ન ફોરેસ્ટ ક્યાં ક્યાં જોવા મળે, તો અહીંયા ઘણી બધી જગ્યાએ એવું કે નોર્થ, વેસ્ટ, સેન્ટ્રલ, સાઉથ, ઇન્ડિયા. એટલે તો ભાઈ બાકી શું રહ્યું? આમાં આવે બધું આવી ગયું ભાઈ બરોબર. એક વસ્તુ બાકી રહી, નોર્થ ઇસ્ટ. નોર્થ ઇસ્ટમાં ન મળે. કાંટાળા જંગલો છે ને ભાઈ, નોર્થ ઇસ્ટની અંદર નથી, કારણ કે ત્યાં ઘણું સારું એવું માત્રામાં પાણી છે એટલા માટે. અને ત્યાં કાળી જમીનનો પણ અભાવ છે. એન્ડ ધ ટ્રીઝ ડુ નોટ ગ્રો બિયોન્ડ 10 મીટર. આ વિસ્તારનો જે જંગલો હોય ને એવા મીન્સ કે વનસ્પતિ છે ને, એ 10 મીટર કરતા વધારે ઊંચું હોય જ નહીં બરોબર. 10 મીટર કરતા વધારે ઊંચું હોતું નથી. અને અહીંયા તમને ક્યાં જોવા મળે છે? સ્પર્જ, કેપર, કેક્ટસ. કેક્ટસ તો ખબર ને, થોર. ઓકે, તો સ્પર્જ, કેપર અને કેક્ટસ આ પ્રકારનું. જીનલબેન કોટડિયા, ચલો તમે શું લખ્યું છે? સર્વત્ર. ચલો જીનલબેન કોટડિયા, હવે તમારે આ વસ્તુ ગોતીને મૂકવાની છે. સ્પર્જ, કેપર અને કેક્ટસ આ ત્રણેયના ફોટા અને ગુજરાતી નામ, આની જવાબદારી તમારી. ચલો એની પછી નેક્સ્ટ વસ્તુ ઉપર આપણે આવીએ. ટ્રોપિકલ ડ્રાય એવરગ્રીન ફોરેસ્ટ, હો સમજો. ટ્રોપિકલ ડ્રાય એવરગ્રીન ફોરેસ્ટ એટલે કે સૂકા પણ તેમ છતાં પણ સદાબહાર જંગલો. હવે આ જંગલો છે ને ભાઈ, આ જંગલો બરોબર, આ જંગલો તમને હકીકતમાં જો અહીંયા કોમન જગ્યા જોવા મળશે કે ડ્રાય એવરગ્રીન આર ફાઉડ અલોંગ તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કિનારાઓના વિસ્તારમાં. ક્યાં? તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટકના કિનારાના વિસ્તારમાં મળે છે. અને ઇટ ઇઝ મેઇનલી હાર્ડ લીવ. હાર્ડ લીવ એટલે કેવા ખબર ભાઈ? એનું જે પાંદ હોય ને એ જાડું હોય, પાંદ છે એ જાડું હશે બરોબર. વિથ ફ્રેગ્રન્ટ ફ્લાવર એટલે કે એમાં સાથોસાથ શું જોવા મળતા હશે તમને? સુગંધી, સુગંધિત મીન્સ કે સોરી સુગંધિત ફૂલો તમને જોવા મળતા હશે. અલોંગ વિથ અ ડેસિડ્યુઅસ ટ્રીઝ. પણ ડેસિડ્યુઅસ એટલે શું પાછું બરોબર? ફ્યુ ડેસિડ્યુઅસ એટલે કે સાથે પાછું શું કીધું? સૂકા વૃક્ષો. આ કોમન વસ્તુ છે, એના પાંદ જાડા હશે, સૂકા વૃક્ષો હશે પણ સુગંધિત ફૂલો ધરાવતા હશે. અને કઈ જગ્યાએ? તો તમને ખાસ કહી દીધું, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના નહીં, પશ્ચિમ, માલવી કલ્પેશ પશ્ચિમ નહીં યાર, આંધ્રપ્રદેશ પાછું પૂર્વમાં આવી જાય ને યાર. આંધ્રપ્રદેશ પાછું અને તમિલનાડુ બંને પાછું પૂર્વમાં આવી જાય યાર, એ ડિસ્પ્યુટ થાય ને. તો તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટકના કિનારાઓમાં. ક્યાં? કિનારો. કોસ્ટ લખ્યું તો આપણે એ જ પ્રમાણે યાદ રાખીએ. ઓકે ચલો મિત્રો, હવે આજે બહુ જંગલો ભણી ગયા. આજે હું એક જ કલાક લેક્ચર રાખું છું, કારણ કે ઘણા લોકોને આજે ઊંઘ આવતી હોય ને એવું લાગે છે બરોબર, કારણ કે બપોરેલી બુક વાંચી લાગે છે ઘણા બધા મિત્રો. આજે એની અસર દેખાય છે મને એવું લાગે છે, બુક વાંચી ને ભાઈઓ. ચલો સાંજે આપણે કરંટનો લેક્ચર છે, તો 9 થી 10 કરંટનો આપણે લેક્ચર રાખેલો છે. તો કરંટની અંદર આજે મારી ઈચ્છા એવી છે કે હું તમને સાયન્સ એન્ડ ટેકનોલોજી ભણાવું. તો સાયન્સ એન્ડ ટેકનોલોજી જે વિઝન IAS માં મે મહિનાનું છે ને, એ હું આજે લઈશ બરોબર. તો જેને આવવું હોય એ આવી શકે છે, બધું મિક્સ થાય છે, બીજું કંઈ નહીં. ઓકે, હું સમજી ગયો. હું એટલા માટે હું આ ચિંતા ના કરો, મને ખબર છે. જો આ વસ્તુ એવી છે ભાઈઓ, આ ભાઈઓ આ વસ્તુ એવી છે, વારંવાર રિવિઝન કરવું પડશે. કેટલી વાર? વારંવાર. જે આ સાહિત્યકારો જેવી વસ્તુ છે, કેવી ખબર? સાહિત્યકારો જેવી વસ્તુ. અને આ ચેપ્ટરની અઘરામઘરી વસ્તુ આ છે, આ ચેપ્ટરની અઘરામઘરી વસ્તુ આ છે. જો બીજું કઈ નહીં,
અગાઉના સાત પરફેક્ટ પહેલા અલગથી યાદ રાખો અને પછી આ બાકીના 16 પ્રકાર યાદ રાખો. કોઈ વાંધો નહીં, મને ખબર છે બધાને સમસ્યા પડશે આમાં. આ સહેલું નથી, અને ભાઈ સહેલું હોત તો બધાને આવડતું હોત, હું ચોખ્ખું કહું છું. સહેલું હોત ને તો તલાટી વાળો મારા લેક્ચર ભરતો હોત, પણ તલાટી વાળા અને કોન્સ્ટેબલ વાળા મારા લેક્ચર નથી ભરતા, એનું કારણ જ આ. સમજાણું ભાઈ કે એની કેપેસિટી નથી આ વસ્તુ સમજી લેવાની. અને તમને ભલે આમાં જો મને એટલી ખાવા પડે, તમને ભલે અત્યારે આમાં તમને 20-30% સમજાણું હોય ને તો બી સારામાં સારું કહેવાય. 20-30% આમાં સમજાણું હોય ને તો બી સારામાં સારું કહેવાય, ચિંતા ના કરો. મને પણ પહેલી વખતમાં તો આ તો 20-30% તો સારા કહેવાય. મને તો 10% જ સમજાતું હતું ભાઈ, કેટલા ખબર, 10% જ સમજાતું હતું. એટલે 20-30% સમજાય ને પછી શું કરવાનું ખબર, તમારે વારંવાર આ વસ્તુનું રિવિઝન કરવાનું છે. શું રિવિઝન? તમારે મેઇન પુનરાવર્તન, પુનરાવર્તન તમારે કરવું જ પડશે. પુનરાવર્તન તમારે કરવું જ પડશે ભાઈ. તમારે એક કામ કરવાનું છે, જેટલા લોકોને મેં ઇમેજ મૂકવાની કીધેલી છે એ બધા ઇમેજ મને મૂકીને આપજો. બધા લોકો વોટ્સએપમાં મને ઇમેજ આપજો, હું એ ઇમેજ આ પીપીટી જે મેં બનાવેલી છે પીપીટીની અંદર હું જોઈન્ટ કરી દઈશ, અને પછી એ પીપીટીની પીડીએફ બનાવીને તમને બધાને હું આપી દઈશ. સમજાણો આખી વસ્તુ? તમે જે મને વોટ્સએપમાં ઇમેજ સેન્ડ કરશો ગ્રુપની અંદર, એ બધી ઇમેજીસ છે એ આની અંદર હું જોઈન્ટ કરી દઈશ, અને જોઈન્ટ કર્યા બાદ આની હું પીડીએફમાં કન્વર્ટ કરીને આ પીપીટી હું તમને સેન્ડ કરીશ. ઓકે મિત્રો, હવે કઈ પ્રોબ્લેમ? રેડી ને હવે? સારું, ચલો તો હવે આપણે સાંજે મળશું. ચલો ડેટા બચાવો, હજી સાંજે ત્રીજો લેક્ચર છે તો વધારે હું સમય નથી લેતો. આજે હું 4 વાગે લેક્ચર આપણે બ્રેક કરીએ છીએ, આજે 1 કલાકનો લેક્ચર, અને કાલે પછી આપણે આગળ ભણશું. અને કાલે તમારો છેલ્લો ટફ દિવસ છે, બરોબર? ચિંતા ના કરો, કાલે તમારો છેલ્લો અઘરો દિવસ છે, કારણ કે આ જંગલો પૂરા થાય એટલે એની પછી તમારે બિલકુલ સહેલી વસ્તુ ભણવાની આવશે. અત્યારે તમે જે ભણો છો ને પીક અવર છે, એટલે કે આમ તમે જોવા જાવ તો તમે અઘરામાં અઘરું ભણો છો. હું તમને ગેરંટી સાથે કહું, અઘરામાં અઘરી વસ્તુ કે જે ડિફરન્શિએટ કરવી બહુ અઘરી છે, તમે અત્યારે એ ભણો છો. ઓકે, તો ચિંતા ના કરો, આની પછી બિલકુલ સહેલા ટોપિક આવવાના છે. ચલો તો વેલકમ ચિરાગ પરમાર, લેક્ચર કન્ટિન્યુઅસ રાખજો. અને સાંજે ખાસ તમામ મિત્રો જે અત્યારે કોઈ જો નવું હોય ગ્રુપની અંદર તો નવા લોકોનું મેસેજ કરો, મીન્સ કે નવા લોકોનું મારો કોન્ટેક્ટ નંબર આપું છું 8141627743. નવા લોકોને જો લિંક જોતી હોય તો મારા નંબર ઉપર કોન્ટેક્ટ કરે, હું એમને લિંક આપી દઈશ. ભાઈઓ બાકી જે લોકોને નંબર છે એ લોકો ચિંતા કરવાની નથી. ઓકે ચલો, બાકી મિત્રો લાઇક એન્ડ શેર કરજો, થોડા ઘણા વ્યૂ વધારવાનો પ્રયત્ન કરજો મારા વિડીયોઝનો. ઓકે, બાકી મને પણ કહેવાની ઈચ્છા નથી થતી, પણ ખાસ કરો તો વધારે સારું, કારણ કે તમે જ લાઈક એન્ડ શેર કરી શકો. મારાથી તો કેપેસિટી હતું એટલું મેં કરી દીધું. ચલો ચલો પછી મળીએ. ચલો સાંજે 9 વાગે મળશું ભાઈ, તો લિંક ખાસ શેર કરી લેજો, લિંક હું તમને આપી દઈશ, બરોબર? બધાને મેસેજ કરી દઈશ 9 વાગ્યાના લેક્ચરની.